सदानन्दम्भोदि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुलम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरवार श्रितसकलजीवा सुखदो महाश्रेयो मूर्ति जयति स हि वर्णिवेशर्मयदर्शनं मन्दहासरुचिरं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्त्य ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्री श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री श्री स्वामिनारायणभगवाननी श्रीहरिकृष्ण महाराजनि श्रीगणश्या महाराजनी બધાએ વાલા ભક્તોને ખૂબ જથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો આજે આ વચનામૃત જયંતિની આપણી સભા છે સદગુરુ સુકાનંદ સ્વામીનું આખ્યાન આપણે સાંભળતા હોઈએ છીએ પણ આજે વચનામૃત જયંતિનો જ્યારે આજે ઉત્સવ છે ત્યારે વચનામૃત એના વિશે જ આપણે વાતો કરવીને સાંભળેવી સાંભળવી એ આપણી પરમ ફરજ છે વચનામૃત એ સ્વામિનારાયણ સંપ્રદાયનો આધારસ્તંભ છે વચનામૃત એ ભગવાન સ્વામિનારાયણનો આપણી સાથેનો સીધો વાર્તાલાપ છે હું અને તમે એકાબીજા સાથે વાતો કરીએ અને જેવું સુખ આવે એવું જ સુખ વચનામૃત વાંચતા આપણને એમ થાય કે મહારાજ મારી સાથે સીધી વાતો કરે છે વચનામૃત ગ્રંથ એટલે ભગવાન સાથે ડાયરેક્ટ વાતો કરવા માટેનો ગ્રંથ આ પૃથ્વી ઉપર ભગવાનના અવતારો થયા હોય અને અવતારો કંઈક બોલ્યા હોય એ સમયે કંઈક નોંધાયું હોય એવી પૃથ્વી પર બે ચાર વસ્તુઓ છે જેમ કે ભગવાન જ્યારે બોલ્યા ભગવાનનો કોઈ અવતાર હોય અને એ અવતાર જ્યારે પ્રગટ થયો લઈ લો અવતાર તરીકે તમે ભગવાન શ્રી કૃષ્ણને પૃથ્વી પર હતા મહાભારતનું યુદ્ધ તમે બધાએ જાણો છો કૌરવને પાંડવનું યુદ્ધ પાંડવના પક્ષે શ્રી કૃષ્ણ અર્જુન હામે પોતાના સંબંધીઓ છે ગુરુ છે આ બધાઈને જોઈને બેસી જાય છે કે આ બધાના લોહી ઉપર મારે કાંઈ રાજપાટ જોતો નથી અને ત્યારે શ્રી કૃષ્ણએ ગીતાનું જ્ઞાન આપ્યું જે શ્રીમદ્ ભગવદ્ ગીતા મહાભારતનું એક અંગ છે સાતસો શ્લોકોનું આ શ્રીમદ્ ભગવદ્ ગીતા છે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં બોલ્યા એવું લખાયું છે પરંતુ તમે જાણો છો કે શંઘ ફૂંકાઈ ગયો હોય યુદ્ધનો સંઘ ફૂંકાઈ ગયો હોય અક્ષોહીની સેનાઓ સામે ઊભી હોય એમાં દુર્યોધન જેવો દયાળુ પૂરું સામે ઊભો હોય અને ન્યા અર્જુનને આટલું બધું જ્ઞાન યજ્ઞ ને કર્મ બધું કર્મકાંડ યજ્ઞ ત્રણ ગુનો બધાનું જ્ઞાન દીધું છે અંદર આવી એટલું જ્ઞાન ત્યારે તો ખાલી અર્જુનને એટલું જ કહેવાનું હતું સર્વ ધર્માન પરિત્યજ્ય મામે કમ શરણ અમરે છે બધું છોડીને તું મારા શરણે થઈ જા તારા પાપની ચિંતા ના કરીશ તું જેને આ જીવતા માને છે બધા મરેલા જ છે આ આટલું જ કહેવાની જરૂર હતી તો આટલું સાતસો શ્લોકોનું ને કીધું હોય એવું આપણી બુદ્ધિ કબૂલે પરંતુ વેદ વ્યાસજી ભગવાનનો અવતાર હતા અને વેદ વ્યાસે શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતની રચના એમને કરી છે એટલે ચોક્કસ જે શ્રી કૃષ્ણ નારાયણને કહેવું હશે એ જ અભિપ્રાય વેદ વ્યાસજીએ નિરૂપણ કરેલું હશે એવું આપણે દ્રઢતાપૂર્વક માનવું જ રહ્યું કારણ કે આપણા હિન્દુ શાસ્ત્રોનો આધારસ્તંભ હિન્દુ સંસ્કૃતિનો આધાર સ્તંભ એ ગીતા છે એટલે આપણે માનવું રહ્યું કે છે સૌ પ્રથમ સૃષ્ટિના શરૂઆતમાં ભગવાનની વાણી તરીકે વેદ આપણે બધા હિન્દુ સંસ્કૃતિના કહેવાઈએ ને આપણે કહીએ અમારા હિન્દુના વેદ પણ વેદનું પૂઠું આપણે કોઈ દી જોયું છે વેદ વેદ કેટલા છે એ પણ આપણને પૂરી કેટલીક વાર ખબર હોય નહીં કે વેદ ચાર છે ચાર વેદમાં અથર્વવેદ હાનો છે ને સામવેદ સાનો છે યજુર્વેદ સાનો છે યજુર્વેદમાં શું આવે છે ભગવાન સ્વામિનારાયણનો વેદ કયો કેટલાને ખબર છે કરો તો આંગળી ઓછી સામવેદ સામવેદી તો ભગવાન આવા વેદ છે એ ભગવાનની પોતાની વાણી છે ભગવાને પોતે બ્રહ્માને આપી બ્રહ્મા થકી એ ઋષિ મુનિઓ પાસે ગઈ આ કોઈક અવાજ આવે છે ઋષિ મુનિઓ પાસેથી એ વસ્તુ બ્રાહ્મણો પાસે ગઈ અને બ્રાહ્મણો પાસે ગઈ ને પછી એ અટકી ગઈ બ્રાહ્મણો પાસે ગઈ વેદની વાની પછી ત્યાં અટકી ગઈ કહેતા પછી એનો અધિકાર ફક્ત બ્રાહ્મણો જ વેદ વાંચી શકે ને વેદ ભણી શકે બાજકિનાને કાંઈ નહીં એટલે આપણી પાસે પહોંચ્યું નહીં અને બ્રાહ્મણોએ છોડી દીધું અત્યાર તો એની પાસે ના મળે એ બધા જનોઈથી બ્રાહ્મણ જાજા એવા થઈ ગયા હોય એસી બ્રાહ્મણ જનોયથી ઓળખાય એવું થઈ ગયું તો એ વેદ ભગવાનની વાણી છે હું એ કહેવા માગું છું કે ભગવાનની વાણી આ પૃથ્વી પર કઈ કઈ રીતે છે પછી રામચંદ્રજીનો અવતાર ગનો તો એ તુલસી કૃત રામાયણ છે કૃત રામાયણ છે તો એ પણ રામચંદ્રજી હતા એ બોલ્યાન લખાયું એવું નથી તુલસીદાસ તો જો હમણાં થયા એ બધાય એ અવતારો થયા પછી કેટલા વર્ષોએ ગ્રંથો કર્યા છે અને આ પૃથ્વી પર એક શાસ્ત્ર એવું અજોડ છે કે ભગવાન સ્વામિનારાયણ એક તો અવતાર નહીં પહેલું વચનામૃત શાસ્ત્રનો બેનિફિટ એ છે કે અવતાર નહીં જેટલા અવતારો આ પૃથ્વી પર થયા જેટલા ભવિષ્યમાં થાશે જેટલા અત્યારે વર્તમાનકાળે પૃથ્વી પર અવતારો હશે એ તમામનું અવતારી સ્વરૂપ એનો સૌથી પહેલો બેનિફિટ બીજું કે એવું અવતારી સ્વરૂપ એ અવતારી સ્વરૂપ જે બોલ્યા એ જ સમયે એની સામે બેસીને લખવામાં આવ્યું જે બોલ્યા એની સામે લખાય છે હવે કદાચ કોઈ બોલતું હોય અહીંથી ગુરુજી બોલતા હોય સંતો બોલતા હોય તમે પચાસ વ્યક્તિ લખતા હો તો બધાએ પોતપોતાની સમજણ પ્રમાણે લખે કેટલીક વાત ના પણ સમજાય કોઈ ભાઈ સંતો પાસે બેઠા હોય એ રોજની દસ બીડી પીતા હોય અને બે બોટલ ઉલાડી જતા હોય તો સંતો એમને એવું કે પાંચ બીડી પીવીને એક બોટલ પીવી પાંચ બીડી પીવી અને એક બોટલ પીવી હવે એ સમયે લખવાવાળા દસ ત્યાં હોય ને અગિયારમો ટાઈમે ટપક્યો હોય ને એ લખે સંતોએ આ તારીખે આ જગ્યાએ આ સ્વામીએ અમને એવું કીધું પાંચ બીડી પીવી એક બોટલ પીવી હું બે પીવું છું અને અડધી પીવું છું એટલે મારે વધારે પીવાની શરૂ કરવી અર્થનો અનર્થ થઈ જાય જો પૂર્વા પરની ખબર ના હોય કે સાધુ તો કોઈ દિવસ આનું પ્રતિપાદન કરે જ નહીં કદાચ આ સાધુએ પ્રતિપાદન કર્યું છે એ સંકોચ કરવા માટે કોઈ રોજ ઉઠીને હોટલમાં ખાવા જતો હોય બરાબર છે એક મહિનાના અંદર દસ વખત હોટલમાં જતો હોય ને અમારે એને હોટલમાં છોડાવવું હોય તો અમે શું કહીએ તમારે હોટલમાં પાંચ વખત જવું મહિનામાં એનો અર્થ એવો નથી કે અમારે એને હોટલની અંદર મોકલવો છે આવી એટલું જ વાક્ય કોઈ સાંભળ્યું હોય અથવા એ ટાઈમે બેઠો પણ હોય પહેલેથી પરંતુ એને સંતોના અભિપ્રાયની ખબર ના હોય તો એ એવું નક્કી કરે કે સંતોને પાંચ ટાઈમ હોટલમાં ખવડાવવું જ છે એટલે આપણે જવું જ જોઈએ સામેનો શ્રોતાગણ જો વક્તાની રૂચિને ઓળખતો ના હોય તો પણ વક્તાના હૃદયના અભિપ્રાયની ખબર ન પડે શ્રીજી મહારાજ જ્યારે બોલતા ત્યારે સામે બેસીને બધા જ પરમહંસો મોટે ભાગે મહારાજની વાતોને નોંધતા એટલે તો વચનામૃતો આપણા બસો ને બાસઠ છે અમદાવાદ દેશના વચનામૃતમાં બસો ને તોતેરની સંખ્યા મળે છે પરંતુ વચનામૃત કુલ ચૌદસોની ઉપર વચનામૃતો છે ચૌદસો ઉપર કારણ કે બધા જ સંતોને બધા જ નોંધતા એમાંથી એ વચનામૃતનું સંપાદન કરવાવાળા ચાર મેન સદગુરુઓ સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી સદગુરુ ગોપાળાનંદ સ્વામી સદ્ગુરુ નિત્યાનંદ સ્વામી અને સદગુરુ સુકાનંદ સ્વામી જેનું આખ્યાન આપણે સાંભળીએ છીએ આ ચાર મેન સદગુરુઓ આ ચાર સદગુરુઓએ જે વચનામૃતો હતા એનું સંશોધન કર્યું લખ્યું પછી સંશોધન કર્યું સંશોધન કરી અને પછી પાછું એ લોકોએ જે લખ્યું એનું પાછું સંશોધન કોને કર્યું મહારાજે સ્વયં કર્યું લોયા પ્રકરણનું સાતમું વચનામૃત હું થોડો એનો પેરેગ્રાફ વાંચું છું સાંભળજો અને તે સમયમાં વચનામૃતનું પુસ્તક સમ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત અઢારસો સિત્યોતેરના માક્ષર સુધી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે લોયાધામમાં જોયું તમે લોયા મધ્યે સુરાખાચરના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા જો આજે છે ને ઢોલિયા ઉપર બેઠા એવા જ રાજાધિરાજ છે ને અને માથે ધોળી પાગનું છોગલું વિરાજમાન હતું ને દોડી છેદની ડગલી પહેરી હતી ને ઋણો ભરેલો ધોળો સુરવાડ પહેર્યો હતો ને ધોળી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને તે સમયમાં વચનામૃતનું પુસ્તક નિત્યાનંદ સ્વામીએ લાવીને શ્રીજી મહારાજને આપ્યું કયા ધામમાં આપ્યું લોયાધામમાં આપ્યું આપણું લોયાધામ કેટલું ભાગશાળી છે બોલો વચનામૃત અહીંયા આપ્યું એટલે તો લોયાધામમાં વચનામૃતની વાતો થાય છે એટલે જ લોયાધામમાં વચનામૃતનું પ્રતિપાદન થાય છે અને એના કારણે જ લોયાધામના હરિભક્તો વચનામૃત વાંચે છે આજે બધાય નિયમ લેજો હા વચનામૃત ના વાંચતા હોય તો કમસે કમ અઠવાડિયામાં બે વખત પણ બે વચનામૃત એ વાંચજો બહુ ટાઈમ ના મળે તો કારણ કે બહુ બીજી લાઈફ તમારી હું જાણું છું અઠવાડિયામાં બે તો વાંચજો બાપા એક પ્રશ્ન છેવટે વાંચજો એક ખાલી આખા એક પેજમાંથી એક જ પ્રશ્ન સોલ્યુશન થઈ જશે આજે અમારે ધીમનભાઈ પ્રશ્ન લઈને આવ્યા પ્રશ્ન લઈને આવ્યા એમના ઘરેથી આજે એમનો બર્થડે છે અહીં થાળ લખાવ્યો સંતોનો બધાનો પછી આજે મને કંઈક પ્રશ્ન છે એમને એમના ઘરેથી ચર્ચા ચાલતી હશે મેં કીધું સારું આવો ગ્રહસ્થાશ્રમ શ્રેષ્ઠ જ્યાં પતિ પત્નીની આવી ચર્ચાઓ હાલે નહીં તો ધમાલી પ્રક્રિયાઓ આવતી હોય બધી સમજે ને મોટે ભાગે કયો ડ્રેસ લેશું ને કેવું ઘર લીધું ને હું નહીં લઈએ ને ક્યાં જશું ને ક્યાં કૂટાશું આ જ હાલતું હોય જાજુ એટલે પછી પ્રશ્ન હતો કે ભાઈ કર્મ છે એને ભક્તિ કરી દેવાય કર્મ માત્ર કર્મ છે એ જ ભક્તિરૂપ થઈ જાય એ વાત સાચી છે કેવી રીતે થાય એવો એમનો પ્રશ્ન હતો પાછો એમને જેને પૂછાયો અને કીધું ભાઈ તમારા મોઢેથી કોઈ મારે સાંભળું સ્વામી જે બોલે એ જ મારે તો મળવું જોઈએ એટલે મને કે સ્વામી રેકોર્ડિંગ કરું કરો ને ભાઈ આપણે ક્યાં ખોટું કંઈ બોલવું છે પછી એમને મને જે પ્રશ્ન પૂછ્યો ને એટલે તરત જ મેં વચનામૃત કાઢ્યું વર્તાલ પ્રકરણનું અરે ગઢડા મધ્ય પ્રકરણનું અગિયારમું વચનામૃત કર્મ માત્ર ભક્તિ થયાનું મેં તરત જ એમને કીધું આપણા જીવનનો નહીં આ પૃથ્વી પરની જેટલી કેટલી કેટલા અબજ વસ્તી છે સાડા છ અબજ કે એવી કહે છે ને અરે ચાલો ને હું કહું દસ અબજ હોય પાંચ અબજ હોય જેટલી વસ્તી હશે જેટલી આ પૃથ્વી પર મનુષ્ય માત્રની વસ્તી છે એ વસ્તી ગમે તે ઇષ્ટદેવને માનતી હોય ગમે તે શાસ્ત્રને માનતી હોય યોગને માનતો હોય સાંખ્યાને માનતો હોય કોઈ શિવને માનતો હોય કોઈ માતાને માનતો હોય કોઈ અવતારોને માનતો હોય કોઈ શ્રીમદ્ ભાગવતમાં માનતો હોય કોઈ ગીતામાં માનતો હોય કોઈ રામાયણમાં માનતો હોય પણ એના જીવનની અંદર આલોકનો કે પરલોકનો પ્રશ્ન ઊભો થાય સાંખ્યવાળાને સાંખ્ય સંબંધી પ્રશ્ન ઊભો થાય ને યોગવાળાને યોગ સંબંધી પ્રશ્ન ઊભો થાય તે તમામ પ્રશ્નોના જવાબ બસો ને બાસઠ વચનામૃતમાં છે ખોલો એટલે એમાંથી નીકળે જ આ પૃથ્વી પર કોઈ પણ હોય આ વચનામૃત બહુ ગજબનો ગ્રંથ છે આ તો જીવન છે આ તો શ્વાસ છે આ તો ખોરાક છે આ તો આપણું આપણી શક્તિ છે આપણી તાકાત છે વચનામૃત એ એવી તાકાત છે એની અંદર એટલી બધી સોલિડ તાકાત છે કે આપણી અંદર કેફ અને પાવર સદાય મહારાજનો વર્ત્યા જ કરે તમને મહારાજથી દૂર જ ના થવા દે આ એવો ગ્રંથ છે માટે બહુ દિલથી ને બહુ જ આમ એટલો બધો મહિમાથી વાંચજો કે તમને અબજો અને કરોડો ડોલરો તમને મળ્યા છે આ એક બાજુ પર આ ગ્રંથ મૂકો અને એક બાજુ પર આજ સુધીના પૃથ્વી પર થયેલા તમામ શાસ્ત્રો મૂકી દો તમામ શાસ્ત્રો એક બાજુ પર આ ગ્રંથ મૂકો આનું પલ્લું નીચું જ જશે ગમે એટલા મૂક્યા જ કરો બીજા અવતારો થાય એના ગમે એટલા મોટા લેખકોને ગમે એટલાના ગ્રંથો મૂકો આનું પલ્લું નીચું જ જાય વચનામૃતની અંદર વ્યવહારિક આધ્યાત્મિક બધા જ પ્રશ્નોનો જવાબ છે મેં મધ્યનું એ અગિયારમું ખોલ્યું એનું હેડિંગ જ છે કર્મ માત્ર ભક્તિરૂપ થયાનું બોલો જે એમનો પ્રશ્ન એનાથી તો હેડિંગ ચાલુ થાય છે વચનામૃતનું પણ એમને નહોતી ખબર કે આ જ વચનામૃત આ છે આખું મેં વચનામૂત જ વાંચ્યું મેં કોઈ જવાબ ના દીધો મહારાજનો કીધેલો જવાબ જ આખો વાંચ્યો કીધું આ જ છે લો કોઈ પણ પ્રશ્ન હોય જો કોઈ પણ રીતે કોઈ ગમે એવી ઘટના ઘટી જાય અઘટિત ઘટના તો પણ એનો જવાબ વચનામૃતમાં છે વચનામૃતમાં છે તમને ખબર છે મામાની શ્રદ્ધાંજલિ સભાની અંદર અહીં અંતકાળના વચનામૃતોનું આખું લિસ્ટ મૂક્યું હતું પ્રોજેક્ટર પર ખબર છે ને એ એક કે એક વચનામૃતના સેન્ટેન્સો શું હતા કે જે ઘટના અઘટિત લાગતી હોય જે ઘટના અકસ્માત લાગતી હોય એ ઘટનાને અલૌકિક બતાવે એવા શ્રીજી મહારાજના વચનો પહેલેથી કીધેલા છે એ વચનામૃતમાં છે આનું જ્ઞાન હોય તો કોઈ દિવસ કોઈ પ્રકારની આપણા જીવનમાં શંકા કુશંકા ના થાય આનું જ્ઞાન હોય જેમ કે ગઢડા પ્રથમ પ્રકરણનું સિત્તેરમું વચનામૃત એની અંદર એક વાત કીધી છે જે પ્રશ્નો ગ્રહસ્થ આશ્રમમાં ક્યારેક ઉદભવતા હોય ને એવી જ વાત હું આમાંથી વાંચું છું મહારાજ જે કહે છે એ જ હું વાંચું છું ગામ જસકાવાળા જીવાભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કયા સ્વામીને નિત્યાનંદ સ્વામીને ભગવાનનો અડગ નિશ્ચય કેમ થાય અડગ નિશ્ચય વિકલ્પ ભગત અડગ નિશ્ચય કોને કહેવાય બરાબર પિનાક ભગત અડગ નિશ્ચય કોને કહેવાય ડગે નહીં ક્યારે નિશ્ચય એક વાર નક્કી કર્યું કે આ ભગવાન સ્વામિનારાયણ છે તે છે એ જે કરે મારું સારું જ કરે એ મારા હિત કરતા જ છે મારું અહિત કરે જ નહીં એને નિશ્ચય કહેવાય અને અડગ એટલે ગમે એવી પરિસ્થિતિમાં ના ડગે આપણું ધાર્યું બધું થતું હોય ત્યારે તો કોઈ ના ડગે ડગતો હશે અમારું ધાર્યું બધું જ થતું હોય તો અમારો ના ડગે અમારું બધી જગ્યાએ સન્માન માન કોઈ જગ્યાએ નિંદા થાય જ નહીં બધા સ્તુતિ જ કરે બધા વાહ જ કરે તો તો એમ થાય કે વાહ મહારાજ બહુ મોટા મહારાજ તમે મળ્યા પણ જે તમને ગુલાબના હાર પહેરાવતા હોય એ બધા જ ભેગા થઈને ખાહડાનો પહેરાવા આવે જે તમારી સ્તુતિ કરતા હોય એ જ તમારી નિંદા કરતા થાય જે તમને દંડવટ કરતા હોય એ તમને દંડા મારતા થાય અને ત્યારે થાય વાહ મહારાજ તમારી બહુ મોટી કૃપા તમે આવા મોટા મને મળ્યા છો ત્યારે અમારો નિશ્ચય અડગ કહેવાય અને તમારો ક્યારે કહેવાય તમે ધારો ઘર જોઈએ છે અને ભગવાન તમને ઘર ગોતી દે હામેથી ઘર આવે તમે ધારો ગાડી જોઈએ છે ને સામેથી ગાડી આવે તમે ધારો કે મારે આવું જોઈએ છે ને એવા બધા તમારા સંકલ્પો મહારાજ પૂરા કરે ત્યારે તો એવા મોટા છો મહારાજ જીવન જાણું છું બોલો તો ગાવ આગળ ફરી ગાવ તો કેટલાને આવડે છે તે કેમ આટલા ધીરા ધીરા ગાવ છો કઈ ડીમ લાઈટ છે થ્રી ફેઝ ની લાઈટ નથી એવા મોટા છો મહારાજ જીવન જાણું છું મળ્યા છો મને આજ જીવન જાણું છું છું ક્યારે ગવાય ક્યારે ગવાય આપણા સંકલ્પો પૂરા થાય ત્યારે જો સંકલ્પ પૂરા ના થાય તો પછી આગળ મારે ના ગવાય પણ આપણો ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા શું બોલ્યા કુસંગીત થકી છેટે રહીએ અને સંતનો સમાગમ અતિશય રાખીએ તો સંતની વાતે કરીને ભગવાનનો અડગ નિશ્ચય થાય સાને કરીને થાય વાત તો આ જ છે વચનામૃતનો નીચોડ આ જ છે સંતની વાતે કરીને જ અડગ નિશ્ચય થાય બીજી કોઈ રીતે ના થાય તમે જાતે વચનામૃત વાંચો તોય પણ ના થઈ જાય સંત એટલે કોઈ ભગવાનના ભક્ત એવા સમજેલા હોય એકાંતિક હોય એ બધા સંત જ છે જેને વચનામૃતની અંદર ડૂબેલા છે એ સંત જ છે એના મુખથી સાંભળો સમજો તો જ ભગવાનનો અડગ નિશ્ચય થાય અને કુસંગથી તો છેટું જ રહેવું પડે ત્યારે વળી શ્રીજી મહારાજ બોલ્યા જે લ્યો અમે એનો ઉત્તર કરીએ જે ભગવાનનો નિશ્ચય કરવો તે એકલો પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો શાના માટે કરવો શાને અર્થે કરવો કલ્યાણને અર્થે જ કરવો નહીં તો કલ્યાણને અર્થે કરવો અને જે હું સત્સંગ કરું નિશ્ચય કરવો એકલો કલ્યાણ પણ કોઈક પદાર્થની ઈચ્છાએ કરીને ન કરવો કોઈ પદાર્થની ઈચ્છાએ કરીને ન કરવો અમારા વિકલ્પ ભગતને છે ને પહેલાં એવું બહુ થતું સમજાય ને શરૂઆતનો સત્સંગ હતો ને કાંઈક એનો સંકલ્પ પૂરો થાય ને સ્વામી મહારાજે આ સંકલ્પ પૂરો કરી દીધો એટલે પછી અમે હું સાંભળ્યા કરું મેં કીધું ભાઈ બરાબર છે પણ આ રસ્તો નહીં મહારાજને દ્રઢ કરવાનો પણ નવો હોય શરૂઆત હોય ત્યારે એવું જ હોય સમજે ને અને એ થોડું આમ ફોર્સમાં બોલે એટલે કે સ્વામી આ મહારાજે આમ કરી દીધું મહારાજ કહેવા જો મહારાજ ભેગા ભેગા મેં કહું ભેગા જ છે ભાઈ હા પણ ક્યારેક અમારા જેવાની ગાડી ઊંધી પાડ દે તોય મહારાજ ભેગા જ કહેવાય એ દૂર ના કહેવાય કહેવાનો અર્થ એ છે ગમે એવી ઘટના આપણા જીવનમાં ઘટી જાય ચાહે આ છત તૂટીને આપણા માથા ઉપર પડી જાય તો પણ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે 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 ને છે જ આવી જે દ્રઢતા એવો જે મહારાજનો અડગ નિશ્ચય ચાહે આપણને કોઈ આવીને આ શરીરની અંદર સો ગોળી માર દે ને આપણને વિંધી નાખે તોય પણ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે છે ને છે જ આપણે મહારાજના થયા છીએ એનો અર્થ એ નથી કે આપણા માથે કોઈ દુઃખ ના આવે આ તો લોક જ દુઃખીએ આ દુઃખનો જ દરિયો છે બધી બાજુ ખારો દરિયો છે ને મીઠો મળે તમને તમે જુઓ આખી એ બધી બાજુ શું છે દરિયો કેવો છે એટલે ભગવાને પહેલાંથી જ કીધું આ ખારો દરિયા મધ્યે તમારી ઓળી ઝૂલે છે અહીં મીઠાની આશા રાખીએ કેવી રીતે થાય આ તો મહારાજ ભજાય એટલું મીઠું સાધુનો સમાગમ થાય એટલું મીઠું આવા સત્સંગમાં આવે એટલું મીઠું નહીં તો ખારો જ છે ભૌસાગર આમાં કાંઈ નથી જો સાંભળો હું સત્સંગ કરું કેટલાને અર્થે સત્સંગ ના કરવો આ વચનામૃત આપણને કહે છે હું સત્સંગ કરું તો મારો દેહ માંદો છે તે સાજો થાય માંદો છે તે કેવો થઈ જાય હા હું કંઠી પહેરી લઉં મંદિર જાઉં સાધુ પાસે જાઉં એટલે મને છે ને પેટમાં વર્ષોથી દુખે છે ને મટી જાય મારી કિડની ફેલ થઈ ગઈ છે ને તો હારી થઈ જાય મારું આ રહ્યું છે ને મને આ મટી જાય આવા બધા સંકલ્પો કરીને ક્યારેય પણ સત્સંગ કરવો નહીં અને માંદો છે જ સાજો થાય હા આપણે માંદા હોઈએ એની ચિંતા ભગવાનના સંતો ભક્તો સામેથી કરીને ભગવાનને પ્રાર્થના કરે તમે નથી કહેતા એ કરે છે અને તમે સાજા થાવ છો નો પ્રોબ્લેમ પણ આપણને એવું ના થવું જોઈએ કે ભાઈ મારી મા મારી માટે આ કરવા જોઈએ માને ભગવાન આવું કરવા જોઈએ મારું ભગવાન આવું કામ પૂરું કરવા જોઈએ એવું આપણને ના થવું જોઈએ આવું વચનામૃત કહે છે જો અને વાંજ્યો છું તે દીકરા આવે આને અર્થે પણ સત્સંગ ના કરવો દીકરા મરી જાય છે તે જીવતા રહે પાંચ દીકરા મરી ગયા જન્મતા વેંત આવા બધા જીવતા રહે એને અર્થે સત્સંગ ના કરવો આ તમારી માટે કે છે અડગ નિશ્ચય ક્યારે થાય આવું કરે ત્યારે એટલે ઘણા તો બુદ્ધિના વધારે ઓવર બુદ્ધિવાળા હોય ને એ બધા શું વિચારે આ ભગવાન સ્વામિનારાયણે આવું જ બધું કર્યું કે કોઈ મરી જાય તો દુઃખ નહીં કરવાનું છોકરાના હોય જ દુઃખ નહીં કરવાનું રૂપિયાના હોય જ દુઃખ નહીં કરવાનું એટલે લોકોના બ્રેઇન વોશ કરી નાખ્યા અને સ્વામિનારાયણ સ્વામિને કરે રાખો ને કે આખી જિંદગી કૂટે રાખો બસ આવું કરી દીધું બોલો લોકોની આવી બુદ્ધિ છે આ વસ્તુને હાવ વિપરીત લે છે આસુરી બુદ્ધિવાળા કે ભગવાન સ્વામીને બધેથી છટકી ગયા ભગવાન એવા હોય ભગવાન હોય તો કોઈને મરવા શા માટે દે ભગવાન હોય તો કેમ છોકરા ના દે ભગવાન હોય તો કેમ ધંધા હળગી જાય ભગવાન હોય તો કેમ છોકરાઓ મરી જાય ભગવાન હોય તો કેમ પતિ પત્ની વિના ના થઈ જાય આવી બધી વાતો કરે અને કે ભગવાન તો બધે અને ભગવાન સ્વામી બધાનો છેદ જ ઉડાડી દીધો આને અર્થે સત્સંગ કરવો નહીં તો આને અર્થે કરવો કરો સાને અર્ધે દીકરા નહીં માંગવાના તમે સત્સંગમાં આવો દીકરા નહીં માગવાના રૂપિયા નહીં માગવાના ધંધો નહીં માંગવાનો ભગવાન પાસે બરાબર તો પછી તમારે પૂજા કરીને અમારે કરવું શું તમારે પાસે કંઈ જ નહીં માગવાનું પાછા કોઈ અડઘ નિશ્ચય તો જ થાય એટલે અમારું જે થવું હોય થાય તો અમારે તમને પકડી રાખવાના એટલે અડઘ નિશ્ચય આ બુદ્ધિનું દાપન છે એક પ્રકારની દૂષિત બુદ્ધિમાંથી ઉત્પન્ન થતા વિચારો છે આવા વિચારોવાળા પણ આ સમાજમાં છે અને જાજી બુદ્ધિવાળો હોય ને એને જાજો પ્રોબ્લેમ થાય કારણ કે એ એવું જ વિચારે કે આ તો ભગવાન બધેથી છટકી ગયા છે એટલે ભગવાન છે જ નહીં એ છે જ નહીં ભગવાન સ્વામિનારાયણની જન્મકુંડળી છે ને જે જન્મોત્રી એની અંદર એવું છે કે ભગવાન છે ને હાવ એકદમ આસુરી જીવ હોય ને તો એને પણ વશ કરી લે અને ભગવાન સ્વામિનારાયણ ગમે તે જીવને પોતામાં આકર્ષી લેશે અને ગમે એવો હશે પણ એની વાતમાં હાજ પડી જશે એટલે ઘણા તો ભગવાનની જન્મોત્રી વાંચીને કે આ પહેલેથી જ જો એના જન્માક્ષરમાં જ લખ્યું છે કે કોઈને પણ ખેંચી લેલેન ભાઈ બહુ જાવું જ નહીં પણ ભાઈ ભગવાન સ્વામિનારાયણ તો લોહીચુંબકનો પહાડ છે સ્વામી કે એક મન લોહીચુંબક હોય બે મન હોય પાંચ મન વીસ મન પચાસ મન ચુંબક હોય આ તો ચુંબકનો આખો પહાડ આવ્યો છે ગમે તેને ખેંચી લે હાવ પામર હોય ને અધમ હોય ને એ ભગવાન સૌમ્યની વાતમાં ખેંચાઈ જાય બોલો આપણે આટલું વાંચીએ છીએ ને સાંભળીએ છીએ આટલું બધું આપણને પહેલેથી જ વોર્નિંગો આપી દે સત્સંગ આને અર્થ કરતા નહીં તોય છોડીએ છે એમને તોય છોડીએ છે તો આપણી પર પછી ભગવાનને રાજી ના થવું હોય તો એ થવું જ પડે મહારાજને કહો મહારાજ અમારા જેવા તમને કોઈ નહીં મળે આટલું બોલો છો તોય અમે તમને છોડતા નથી આપણી તાળી પાડો પાડો આપણી હરકી પાડો ત્યારે આવું કે આપણને આપણને મોઢા ઉપર કહી દે બરાબર છે આવું આપણને મોઢા પર જ કીધું ને હવે તમે આશ્રમ આવે અમારે તો દીકરા નહીં કાંઈ નહીં એટલે વાંધો નહીં તમારે જ બધું જ છે અને તમને આવું કહી દે અને તોય તમે ભગવાન સ્વામીને છોડો નહીં એટલે બહુ કહેવાય તમને ભગવાનમાં હેત જબરું કહેવાય બાકી જો સત્સંગ આને અર્થે કરવો છું છૂતે અને તમે જુઓ કે જેને આવી રીતે સત્સંગ નથી કર્યો ને એના સત્સંગ ચૂથાઈ જાય છે એનો સત્સંગ ચૂથાઈ જાય છે પાંચ વરસ દસ વર્ષ પચીસ વરસ પચાસ વરસ હો વરસનો હોય ને તો જીવનના અંતિમ શ્વાસે પણ એનો સત્સંગ છૂટી જાય એની પાછળનું કારણ એ છે કે એને જ્યારે નિશ્ચય કર્યો ત્યારે જ પોલું રહી ગયું હતું આમના છે ને મને એવો વિચાર આવ્યો કે આ બિલ્ડિંગ બહુ જૂનું છે કાંઈ ઉધઈ તો નહીં લાગી હોય ને એવો વિચાર આવ્યો આવા બધા વિચારો જ એવા આવે તો હું શું કરું એમાં મેં કીધું હાલો કંઈક તપાસ કરાવે તો પેલા ટર્માઈટવાળાને બોલાવ્યો અજયભાઈને કામ ખોપ્યું બોલાવ્યો એવું ભાઈ આખા બિલ્ડિંગમાં તપાસ કરો કંઈ ઉધઈ નથી નહીં તો ક્યારેક મેં કીધું કોઈક લાકડું એઠું ના આવે ઉપરથી નીચેથી એને જોયું આખા મંદિરમાં કંઈ ઉધઈ નથી મેં કીધું અહીં લોયાધામમાં ઉધઈ હોય જ ક્યાંથી રોજ ખંખેરીએ છે રોજ ખંખેરીએ છીએ અમારા મંદિરમાં ઉધય ના લાગે અને અમારા સત્સંગમાં ઉદય ના લાગે અને ઉદય લાગી હોય જે સ્વામિનારાયણ હડકી જાય જાતે કોઈ જગ્યાએ ઉદય ના નીકળી સત્સંગ જ્યારથી થાય ભગવાનનો નિશ્ચય જ્યારથી થાય ત્યારથી જો ઉદય લાગી ગઈ હોય કોઈ પ્રકારની તે ઉધઈ ક્યારેક સત્સંગને ખલાસ કરી દે આખી સત્સંગની ઇમારતને તોડી નાખે માટે પહેલેથી જ ઉધઈ પ્રૂફ ઉદય કઈ છે આ બધી ઉધય છે આ લોકની ઈચ્છાઓના કારણે સત્સંગ કરવો એ બધી ઉધય છે હા તમે કાંઈ સંકલ્પ કર્યો તમે કાંઈ મોટા પુરુષને નિવેદન કર્યું તમે કાંઈ સંતોને પ્રાર્થના કરી મહારાજે ગુરુજી જેવા મોટા પુરુષે મહારાજને પ્રાર્થના કરી મહારાજે આપણું ધાર્યું કર્યું સંતોની પ્રાર્થના મહારાજે સાંભળી આપણું થયું બહુ સારું મહારાજે જે કર્યું બરાબર છે પણ કદાચ મહારાજે ના કર્યું પચીસ અરજીઓ મૂકી સંતો એને બધાએ તો એ મહારાજે ના કર્યું આ યોગી સ્વામીને ધામમાં નહીં જવા દેવા માટે ઓ હો હો કેટલા મંડી પડ્યા હતા બધાએ આપણે બરાબર છે કેટલા બધા પાઠ કર્યા ને કેટલું બધું કર્યું લો ગુરુજી પોતે હતા અને ગુરુજીએ કીધું કે ભાઈ એની જગ્યાએ મને લઈ લો મહારાજ તો એ હાજાઈ થવા લાગ્યા મહારાજને કીધું ત્યારે યોગી સ્વામી હાજાઈ થવા લાગ્યા કેટલી બધી રિકવરી આવી ગઈ ડૉક્ટરોને આશ્ચર્ય લાગવા માંડ્યું કે ભગવાન છે જ જબરજસ્ત કહેવાય આટલી રિકવરી દી આવે જ નહીં એવી રિકવરી આવી બધું રોજ આવવા લાગી બધું જ થવા લાગ્યું પણ મહારાજે વિચાર્યું હોય ને કે યોગી સ્વામીના બદલામાં ગુરુજીને લઉં તો સત્સંગની શું દશા થશે યોગી સ્વામીને લઉં તો શું થશે અને ગુરુજીને લઉં તો શું થશે એનું કેલ્ક્યુલેશન એની પાસે હોય આપણી પાસે ના હોય એટલે ધીરે ધીરે ડોઝ આપીને લીધું હોય ધીરે ધીરે ડોઝ આપ્યો મહારાજે ધીરે રહીને ઉઠાવી લીધા આપણને ખબર પણ ના પડે એમ કરીને કરી દીધું થોડું થોડું આપતા રહે એટલે આપણને પણ આમ થોડું 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 ધીરે 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 થાય એ સ્વામીના રે મારો કહેવાનો અર્થ એ છે કે ભગવાનનો નિશ્ચય કોઈ એવી વાતોમાં ડગમગાટ ક્યારે થાય એક મૃત્યુ પ્રસંગ એક કોઈ પ્રકારના રોગાધિક ગ્રહસ્થ આશ્રમની વાત કરું છું એક પુત્ર પુત્રાદિકની પ્રાપ્તિ અથવા એનું મૃત્યુ એની અંદર રોગ કોઈ એમાં ડગમગાટ થાય આર્થિક વ્યવસ્થા તમારી સંસારની ક્યારેક બહુ સારી હોય ને અચાનક નબળી થઈ જાય તમે ઘરવાળા હો ઘર વિના ના થઈ જાઓ ગાડીઓવાળા હો ગાડીઓ વિના ના થઈ જાઓ ઇન્સ્યોરન્સવાળા હો ઇન્સ્યોરન્સ જતો રહે જોબવાળા હો જોબ જતી રહે આવા બધા સમયે ભગવાનમાં નિશ્ચયના અનિશ્ચયના ગાઢ થવાના સો ટકા ચાન્સીસ ગ્રહસ્થાશ્રમમાં છે અમારી માટે જ મેં તમને કીધું એક જ આજે રસોઈ કેટલા જણની છ જણની રસોઈ હતી બોલો ક્યાંય નિશ્ચયમાં ડગમગાટ થાય ક્યાંય થાય મને કહો છ જણની રસોઈ જે જમવો એ સ્વામી તમે દુબાકા લો ઘીમાં દુબાકા લો કાજુમાં લો બદામના લો પિસ્તામાં લો તમારે જેમાં લેવો એમાં લો બોલો છ જણની રસોઈ કોઈ દી નિશ્ચયમાં ડગમગાટ થાય પણ અમને ક્યારે થાય કોઈ નિંદા કરે કોઈ અપમાન કરે બરાબર છે જ્યારે બધું સન્માન ના થાય આપણું ધાર્યું ના થાય ત્યારે આમ થાય કે અરું બધું ઠીક છે હવે સત્સંગ બસ એ ઠીક છે સત્સંગ થયું ને એ નિશ્ચયમાં ડગમગાટ છે ઠીક છે હવે આ સાધું થઈ ગયા પણ કંઈ હવે બરાબર નહીં ઠીક થઈ બેઠા છે એ નિશ્ચયમાં ડગમગાટ છે પણ કોઈ રીતે એની અંદર ડગમગાટ ના થાય જે મારા મહારાજ કરતા છે ગુરુજી તમે જો આટલા કામ કરે છે પણ ગુરુજી પર કેટલી વીતે છે એના હૃદયને તો પૂછીએ આપણે ક્યારેય કે ગુરુજી તમારી ઉપર કેવી રીતે તમે આટલું બધું કામ કરો છો એક બાજુ પર એમ કે કહો કેટલું સરસ કામ થાય છે ને એક બાજુ પર ગુરુજીના કાળા કાગળો કેવા વહેંચાઈ ને કેવું લખાય ને કેવું બોલાઈને કેવી સત્સંગમાં વાતો થાય ને કેવું બધું થાય એ બધું જ ઘૂંટડાઓ પી અને એની મસ્તીમાં કરતાલ લઈને નાચે છે ને કામ કરતા જાય છે બધું થતું જાય છે બોલો મુક્તાનંદ સ્વામીએ જે હાથી પાડ્યો હતો એ ગુરુજી એક આપણા મંડળના નાના સાધુમાં સંકલ્પ કર્યો કે મારે આની જોડ હાથી પડાવો છે એ જે સ્વામીએ હાથી પાડ્યો ને એ સ્વામીને હજુ ગુરુજીએ ગયા વર્ષે આ ઉત્સવની જાહેરાત થઈ અને દિવાળી પછી ગુરુજીએ ગયા ડિસેમ્બરમાં એને કીધું કે મારે મુક્તાનંદ સ્વામી હાથી પાડ્યો એમ હાથી પડાવવો છે મારા ગુરુના ઉત્સવમાં અને તારે પાડવાનો છે ત્યારે ઓલા સ્વામી જે રસિક સ્વામી છે ને એને ફોન પર વાત થાય મને ફોન પર વાત કરી મને કંઈક સ્વામી હાથી પાડવાનો છે ગુરુજી કે તારે પાડવાનો છે મને તો આવડે નહીં મારી કેપેસિટી નહીં કેમનો હું પાડું હું કંઈ થોડો ડાન્સના ક્લાસીસ કરતો કરતો આવ્યો છું તું હાથી પાડ દઉં મેં કીધું ભાઈ એ આપણે પાડવાનું નથી ને એ તો એ જ પાડે ભગવાન અને મોટાનું કાર્ય એ જ કરે આપણે કરવા જઈએ ને તો રોંગ થાય નકશા એને જ કરવા દેવા પ્લાન એને કરવા દો આપણે પ્લાન કરીએ છીએ એટલે પ્રોબ્લેમ છે આપણે દોરી દઈએ ને ભાઈ ભગવાનને કંઈ આ નકશો પૂરો પ્રભુ આવો દો ના ભગવાનને જ હોપો મારી લાઈફનો નકશો તમે જ કરો મારે આગળ ક્યાં ચાલવું કેમ ચાલું શું ચાલું તમને દોરી હોપી તમે તમાર દોરે રાખો હું પાછળ પાછળ આલ્યો જઈશ પેલો ભગીરથ હાલતો હતો ગંગાજી પાછળ આલ્યા ગયા ને આગળ મારાથી પાછળ હાલ્યા જવું પછી એને તપાસ કરી તો જે સાધુએ આપણા મૂળ સત્સંગથી એક જુદી સંસ્થા છે એ સંસ્થાની અંદર એ હાથી પાડવામાં આવ્યો છે એ જે સાધુએ પાડ્યો તો ત્યારે એને બે વર્ષ થયા હતા હાથી પાડતા કેટલા વર્ષ બે વરસ પ્રોફેશનલ આર્ટિસ્ટો પાસે કેટલી મહેનત કરી અને કોન્સ્ટન્ટ એ રોજના કેટલા કલાકો સુધી મહેનત કરતા ત્યારે બે વર્ષે હાથી પાડી રહ્યા હતા એને એવું કીધું હવે સમય હતો આઠ મહિનાનો અને આઠ મહિનાની અંદર બે વર્ષનું કામ કરવું એ પાછું સંસ્કૃતનો અભ્યાસ કરતાં કરતા નહીં કે નવરા એ સંસ્કૃતમાં ન્યાયનું ભણે છે એટલે એને એ ભણતા ન્યાય સૌથી અઘરો વિષય છે તો એ કરતાં કરતાં કરવાનો પાછી સંતો રહેતા હોય એટલે સેવાઓ પણ હોય પોતાના માથે રોટલી કરવી વારાઓ હોય રોટલી કરવી શાક કરવા જે કાંઈ હોઉંનો બધાનું વહેંચેલું હોય તો બધાએ વિદ્યાભ્યાસ કરતા હોય એની વચ્ચે કરવાનું છતાંય પણ ગુરુજીએ કીધું તારા દ્વારા મહારાજ કરાવશે અને તું જ કરી સ્ટેજ ઉપર અને તું કરીશ ત્યારે આચાર્ય મહારાજ પણ ઊભા થઈને તને આશીર્વાદ દેવા આવશે એવું ગુરુજીએ એને આજથી એક વર્ષ પહેલાં ડિસેમ્બર મહિનામાં કીધેલું અને એને મને ત્યારે ફોનમાં બધા જ શબ્દો કીધેલા અને તમે નહીં માનો આઠ મહિનામાં નહીં એ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં એને શરૂ કર્યું અને જુલાઈ મહિના કે જૂન મહિનાની અંદર એ લોકો જ્યારે વેકેશનમાં કંઈક આવ્યા હતા કંડારી ત્યારે એને લગભગ પોના ભાગનો હાથી પાડવાનું તો પતાવી દીધું હતું અને આ ઉત્સવ થયો એના મહિના દોઢ મહિના પહેલાંથી તો એને આખો હાથી પડી ગયો હતો પ્રેક્ટિસ પછી તો પચીસ વખત કરી દીધું હતું હું એ કહેવા માગું છું કે જે કાર્ય આપણે કરવા જઈશું એ હંમેશા ફેલ જાશે જ કદાચ સક્સેસ જશું તો આપણું અહમ વધશે કે મેં કર્યું ના મહારાજ મોટા ઉપર છોડ દો જીવનની દોરી એ બધી જ આપણું હરખું કરશે એમાં કદાચ દુઃખ આવશે ને નો પ્રોબ્લેમ જે કાંઈ કરશે મારા રક્ષામાં બેઠા જ છે પાપન જે માખની રક્ષા કરે છે એમ ભગવાન ભક્તની રક્ષામાં અખંડ છે આનો અર્થ એવો નથી કે ભગવાન આપણને એમ કહે છે કે હું નિષ્ઠુર છું હું નિષ્ઠુર છું ભગવાન એવું નથી કહેતા કે આમાં વાંજ્યો હોય દીકરો નહીં ના બધું પણ મહારાજ એમ કહે છે કે તમે મારા સિવાયની બીજી વાસના ન રાખશો ભગવાન સ્વામિનારાયણનું કાર્ય જગત માત્ર માંથી પ્રીતિ તોડાવીને પોતાની મૂર્તિની વિશે હેત કરાવવું આજ હતું આજ છે ને આજ રહેશે એના કારણે મહારાજ આવો વાંજ્યો છું તે દીકરો આવે દીકરા મરી જાય છે તે જીવતા રહે નિર્ધન છું તે ધનવાન થાવ નિર્ધન છું તે ધનવાન થાવ ગામ ગરાજ ગયો છે તે સત્સંગ કરીએ તો પાછો આવે જતુર્યું છે પાછું આવે બે વરસ બે વરસ નહીં પણ ચાર પાંચ વરસ પહેલાં એક છોકરો આવે તો પંજાબી હતો ઓલા મંદિરમાં રહેતા ને રોજ ચાર વાગે આવે ને ઠાકોરજી આગળ ફ્રૂટ લાવે ને રોજ ઠાકોરજી આગળ મૂકે એટલે પેલો ઓરડાના પદ બોલું ત્યારે હું જોઉં કે આ રોજ લાવે છે બે મહિના ચાર મહિના છ મહિના સુધી સતત ફ્રૂટ લાવે દૂધ લાવે બધી પ્રક્રિયાની ચાલુ મેં કીધું આવું ભાવુક વ્યક્તિ એક દિવસ મેં પૂછ્યું કે શું નામ એટલે હિન્દી બોલતા તમે કહું ક્યાં નામ આમ તેમ વાત કરી પછી હું અંદર લઈ ગયો મેં કીધું ભગવાન મેં મને એમ થયું કે આને કંઠી બાંધીને આવે મહારાજનો કરીએ રોજ દર્શન કરે છે ને આપણો તે સ્વાર્થ હોય ને કે આપણી કંપનીમાં એક મેમ્બર વધે મહારાજ એટલે તમને અહીં રાખ્યા છે બરાબર અહીં શું કરવા રાખ્યા છે એમને એમ છ છ જમાડે કે કંઈક આ કરવું જોબ છે ને તો જોબ છે એટલે કરવું પડે મેં કીધું આને કંઠી પહેરાવી આવે ખીલે બાંધીએ મેં વાત કરી મને કે સ્વામીજી એક લડકી હે ઇતિહાસ ચાલુ કરે ને મને કે મને એની આરે પ્રેમ થઈ ગયો છે પણ કશું તમે એવું આપી દો હું કેટલા દિવસથી વિચાર કરું છું કે આ પૂજારી મને બોલાવે 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 એ તો સાધુ સમજે ને પૂજારી તો કે પૂજારી બોલાવે પણ આ જ તમે મને બોલાવ્યો છે તમે મને એવી કાંઈક વસ્તુ આપી દો કોઈ મંત્ર આપી દો કે એ છોકરીના મગજમાં એવું થઈ જાય કે એને મારી હારે લગ્ન કરવું છે મેં કીધું ભાઈ હાવ રોંગ જગ્યાએ આવ્યો તારું છૂટું થઈ જશે બાકી બાકી થવાની વાત છોડ દેતો હવે એને ઉમાર કહેવાય ભગવાનને પ્રાર્થના કરીશ કેટલીક વાર તો કેટલાક કેસ એવા આવે ને કે તમને પોતાને કન્ફ્યુઝન થઈ જાય કે આને કહેવું શું મેં કીધું ભગવાન કે પાસ આ પ્રાર્થના કરના ભગવાન સુનાઈ ગયો નહીં આપકી સુનતે હે કે મેં કીધું પણ અમારી નથી સાંભળતા આવી હવે આવા જીવ હોય એવા જીવને તમે વિચારો એ દુઃખી શા માટે છે એક સ્ત્રી માટે દુઃખી છે ને વચનામૃત એને એવી સમજણ આપશે કે ચિત્રકેતુ રાજાને કરોડ સ્ત્રીઓ હતી એનું સુખ કરીને એનું સુખ છોડીને જંગલમાં જઈને ભગવાન ભજ્યા જો સ્ત્રીમાં સુખ હોત તો ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીનો શા માટે ત્યાગ કરત વરતાલનું સોળમું વચનામૃત આટલું વાંચે જો જીવમાં ઉતરી જાય તો સ્ત્રીની વાસના ટળી જાય સુખ્યો થઈ જાય બોલો થઈ જાય કે ના થઈ જાય તાળી પાડો મને ખબર હતી તમે કેમ નથી પાડીએ સમજુ છો કારણ કે જો મારા કહેતા પહેલાં તમે પાડો ને તો તમને અહીંથી ગાડી બેહવા જ ના દે સ્વામી ભેગા રહી જવા આવે અમારી જરૂરત નથી તો કેટલું બધું તમે એડવાન્સ આયોજન રાખો તમારું બોલો બધું તમને આમ મગજમાં હોય કે અત્યાર જો તાળી પાડીશું તો આનું રિઝલ્ટ આવું આવશે આવું આવશે આવું આવશે એટલે નજર ક્યાં છે તમારી ઉપર હું એ કહેવા માગું છું કે વચનામૃત ગ્રંથ સમજણને બદલે છે માન્યતાઓને બદલે છે વચનામૃત ગ્રંથ આપણી સ્થિતિને બદલે છે દુઃખ હંમેશા આપણા વિચારોમાં રહેલું છે વિચારોમાં દુઃખ છે આપણા વિચારો છે એને જો કન્વર્ટ કરી દેવામાં આવે તો એ સુખમાં પરિણમે અને એક ભગવાન સ્વામિનારાયણની વાની જ બદલી શકે એવી છે કારણ કે એક તો આ વચનામૃત કેટલી ભગવાનની દયા કે નથી સંસ્કૃતમાં નથી હિન્દીમાં હાવ કાઠિયાવાડી તળપદી ભાષામાં ગામઠી ભાષામાં વચનામૃત છે બોલો તમે ઉપનિષદોને પૂછો કે ઇન્દ્રિયો જીતવી છે એકસોને આઠ ઉપનિષદો છે એકસોને આઠ આમ તો અઢીસો જેટલા ઉપનિષદો છે પણ એકસો આઠ મુખ્ય છે એમાં અગિયાર પાછા મુખ્ય છે હવે એટલા ઉપનિષદોમાં આત્મા પરમાત્માની જ બધી વાતો છે એ આત્મા પરમાત્માની વાતો તમે ઉપનિષદોને પૂછો ને તો આખી જિંદગી જતી રહે તો તમને આંખને કેમ જીતવી ખબર ના પડે કાનને કેમ જીતવા ખબર ના પડે જીભને કેમ જીતવી ખબર ના પડે હાથને કેમ જીતવા ખબર ના પડે અને શ્રીજી મહારાજના વચનાવૃતને પૂછો ને મહારાજ કે પગ ચંચળ હોય તો સ્થિર આસન કરીને બેસું આંખ ચંચળ હોય નાસાગ્ર દ્રષ્ટિ રાખીને બેસું કાન ચંચળ હોય એને ભગવાનની કથા સાંભળાવવી જો દરેકની ચંચળતા ટાળવા માટેના ઉપાયો મારા જે કહી દીધા તરત જ હાવ શોર્ટમાં ગામડાનો અભન ભાભોય ઉપાય કરે તો ઇન્દ્રિયજીત થઈ જાય બોલો એટલે તો ભગવાન સ્વામી એને ત્યાં વેદ બનેલી ઉપનિષદ બનેલી એકે ડોસિયન ડોસા નહોતા તો એ કહીને જાય કે મહારાજના ધામમાં જાઉં છું જવાની છું એટલા નિશ્ચયવાળા હોય એને કશું ઉપનિષદની ખબર ના હોય તોય તોય પણ મહારાજના ધામમાં જતા રહે રમતા રમતા કારણ શું છે મહારાજે એવી ઉપાય બતાવે છે અંતર્દ્રષ્ટિ આપી છે એટલે વચનામૃત વાંચાવીના ક્યારેય અંતર્દ્રષ્ટિ થતી નથી માટે ભગવાનના ભક્ત એમાં એ લોયાધામ પરિવારના સ્ત્રી હોય પુરુષ હોય યુવાન હોય કિશોર હોય બાળક હોય પણ વચનામૃત વાંચ્યા વિનાનો તમારો એક દિવસ ના જવા દેશો એક દિવસ ગમે એટલા તમે બીજી હો ગમે એવો લગ્ન પ્રસંગ તમારા ઘરમાં હોય તમે ગમે એટલી પ્રવૃત્તિએ કરીને અવરાઈ ગયા હો તો પણ તમે એક પેરેગ્રાફ વચનામૃતનો વાંચો વાંચો ને વાંચો જ વધારે ના કરી શકો તો એકનું એક વચનામૃત વધારે વાર વાંચો તમને એવું લાગે કે તત્વજ્ઞાનનું આવે ત્યારે બહુ ઊંઘ ચડી જાય છે આકાશની ઉત્પત્તિ લય સ્થિતિ ચિદાકાશ મહાકાશ બધી વાતો આવે અને બધી પ્રકૃતિ પુરુષને પ્રધાન પુરુષની વાતો આવે અહંકાર ને મહત્ત્વની વાતો આવે અને જાગ્રતમાં સ્વપ્નને સુસુપ્તિ સ્વપ્નમાં સુસુપ્તિન જાગ્રત ને સુસુપ્તીમાં જાગ્રત ને સ્વપ્ન અવસ્થાઓ આવે છ પ્રકારના નિશ્ચયની વાતો આવે ત્યારે ખરેખર સ્વામી એમ થાય છે કે આ વચનામૃત ક્યાંથી આવ્યું તો હું તમને એમ કહું છું કે એવું વચનામૃત આવે તો એને તમે પડતું મૂકો કોઈક નંબરો ચૂઝ કરી લો સંતો પાસેથી કે આટલા વચનામૃત વાંચવા નંબર લઈ જાઓ એટલા લઈ જાઓ હું તો તમે કોઈ નંબર લેવા આવતા નથી અમારા પાસે એટલે મને તો એવું લાગે તમે પહેલેથી બધું વાંચ્યા જ કરતા હશો અમે એવું જ સમજીએ અને કાં તમે નથી વાંચતા તો ભલા થઈ નંબર લઈ જાઓ સ્વામી કેટલા વચનામૃત વાંચું મને નંબર આપી દો હું તમને નંબર આપી દઈએ અમે સંતો કે આટલા વચનાઓ તો વાંચો બસ તમે એટલા પચીસ પચાસ વચનામૃતો વાંચ્યા કરો બસ એ જ તમારે રિવિઝન એ જ કરવાનું પચાસ પત્યા પાછા ફરી પચાસ તમારા માટે બસો બાસઠનું વચનામૃત નહીં તમારા માટે પચાસ કે સાઠનું વચનામૃત એટલું જ વાંચો જે તમને સમજાઈ જાય પણ વાંચો ચોક્કસ અમૃત છે પીવો ચોક્કસ આમાંથી કોઈક વચનામૃત એવું નક્કી કરો તમારા કલ્યાણને અર્થે કોઈક નક્કી હોવું જોઈએ તમે ગુરુજીને એવું પૂછો ગુરુજી તમે વચનામૃત વાંચો તમને જે રસ પડે એ વાંચો તો ગુરુજી લગભગ નાઇન્ટી એઈટ પરસન્ટ ઘરડા અંત્ય પ્રકરણનું આડત્રીસમું વચનાવત વાંચશે તમે ગુરુજીને એમની રુચિ પર છોડ દો કે ગુરુજી તમે વચનાવૃત્ત વાંચો તે એ ગરડા અંત્ય પ્રકરણનું આડત્રીસમું વચનામૃત તમારે સર્વને નયન ગોચર જે વર્તે છે એ જ સર્વ ઉતારના ઉતારી છે સર્વોપરી છે ઉપાસના કરવા યોગ્ય છે આ જ વચનાવદ કાઢશે બીજું વચનામૃત કાઢશે તો પણ એ જ વચનામૃતનું બીજ લાવશે કદાચ બીજું કાઢશે ને તો એ વચનામૃતનું બીજ અંત્યના જ લાવશે કેમ એમની રુચિનું વચનામૃત થયું એમ બસો ને માંથી કોઈ વચનામૃત એવું જોઈએ કે જે આપણા કલ્યાણને અર્થે આપણે પ્રધાન માનેલું હોય એવું કયું વચનામૃત એવું કોઈ વચનામૃત બધું અમૃત જ છે પણ કોઈક એક કે બે એવા જોઈએ કે જે આપણે કલ્યાણ માટે એને બહુ પાક્કા માનેલા હોય એવું વચનામૃત એવું કાંઈ પસંદ તો કરવું પડશે ને આટલી જિંદગીમાં એટલે એવું વાંચી અને એવું નક્કી કરો કોઈ આપણને પૂછે તમારું કલ્યાણનું વચનામૃત કયું બોલો તો તરત આપણે કહી શકવા જોઈએ કે આ નંબરનું વચનામૃત એ મારા કલ્યાણ માટે મેં નક્કી કરેલું છે આપણી જેવી કેપેસિટી પ્રથમનું અઢારમું છે પ્રથમનું અઢારમું એવું કહે છે કે જ્યારે તમે પંચ વિષયને જીતશો તો જ મુક્ત થાશો નહીં તો ભૂત કે બ્રહ્મરાક્ષસનો દેહ આવશે તમારે નમાર લાખો ગાઉનું છેટું થશે તાકાત હોય તો પ્રથમનું અઢારમું કલ્યાણ માટે લેવું અને તાકાત ના હોય એવી તો વરતાલનું પાંચમું સારંગપુરનું દસમું એવા સાધુ છે એને મધ્યે પડ્યા રહે પાંચ ખાસડા મારે ને પાંચ ખાસડાનું જો સહન કરે તો જે પ્રાપ્તિ એ સાધુને થાય એ જ પ્રાપ્તિ એના સમાગમમાં પડ્યા રે થાય આપણી કેપેસિટી એવી હોય તો એ ગ્રહણ કરવું અને આપણી કેપેસિટી ઓલી હોય તો ઓલું એટલે મહારાજને આપણે મહારાજ યાર આ તો કામ ક્યારે લાગી જાય અંતકાળે કામ લાગે મહારાજ કદાચ પ્રથમના અઢારમાંનો રૂલ્સ લઈને આવે આપણી જોડે મહારાજ કે ભાઈ પંચ વિષયની વાસના ટળી નથી હજુ તો હારા હારા પકોડા અને પાણીપુરી ખાઈને તો મજા કરે છે હજુ ન્યા તારી રસ લાગી રહ્યો છે હજુ તને આવું ગમે છે આમ ગમે છે સારું પ્રથમના અઢારમાં પ્રમાણે મુક્ત થાય એવું લાગતું નથી આપણે કહે મહારાજ મેં પ્રથમનું હું વાંચ્યું છે ક્યાં મેં ક્યાં વાંચ્યું સારંગપુરનું દસમું નથી મહારાજ તમારા કોડમાં આવે છે કે નહીં કોડ લગાવો એક તો કે આ સારંગપુરનું દસમું લાગે છે આ લોયરો નથી લગાવતા બધું જ આવડે આ લોકોને સારંગપુરનું દસમું હા છે ને તો સારંગપુરનું દસમું મારા તમે જ બોલ્યા હતા હું જ બોલ્યો હતો એમાં શું કહો છો મહારાજ જે સાંજના સમાગમમાં પડ્યો રહે તો એના ખાસડા ખાય પાંચ તો એને મધ્ય પડ્યો રે એ પ્રાપ્તિ એને થાય તો મહારાજ અમે તો ગુરુજીને ભેગા પડ્યા રહ્યા હતા મહારાજ કે ખાસડા માર્યા હતા એ નહોતા મારા જ ના ખાતા પણ માર્યા હો તો ખાઈ લે જ મહારાજ ખાવા તો પડ્યા હતા છોડીને ગયા નહોતા હવે મહારાજ તમારે જે મેં તો કલ્યાણ માટે સારંગપુરનું દસમું ધાર્યું હતું તો કેવું થશે મહારાજ મહારાજ કે પાસ હાલો ઉપાડ લે બોલો તરત વાર જ નહીં મારો કહેવાનો અર્થ એ છે કલ્યાણ માટેનું કોઈ એક વચનામૃત એવું દ્રઢ રાખવું કે કદાચ ભગવાન આપણી અરે એ રમત નહીં કરે બહુ દયાળું છે પણ કદાચ રમે કદાચ કંઈક રમે તો આપણને ખબર હોય કે મહારાજ એક મિનિટ વાંધો નહીં તમારે મને જે આપવો હોય તે પણ આ મારું વાત બરાબર છે ઓકે છે તરત મારા સ્ટેટમેન્ટ બદલી નાખે બદલો ભાઈ આ તો હોશિયાર છે એટલે કરવું પડે કુંજેશ ભગત વાંચવું પડે હા વચનામૃત એકલો પિયાનો ના વગડાય એટલે રોજ વચનામૃતનો એક એક પેરેગ્રાફ વાંચો અને બહુ સારું તમે બધા ઘરની અંદર પતિ પત્ની છોકરાઓ બેઠા ચર્ચા કરો વચનામૃતની એક ક્વેશ્ચન કાઢો અને બધા પતિ પત્ની બેઠા બેઠા વાતો કરો એ તમારો ગ્રહસ્થ આશ્રમ કેટલો શ્રેષ્ઠ તમે વાતો કરતા હોય બીજા સાથે વચનામૃતની એ તમારો ગ્રહસ્થ આશ્રમ એ સંન્યાસ આશ્રમ છે અમારા કરતાં પણ મારા તમારી પર વધારે રાજી થાય કારણ કે તમે તો દેહના સંબંધીને મધ્ય રહો છો અને તમને વચનામૃતનું અનુસંધાન રાખવાનું છે અમે તો હાવ બોર્ડરો વચ્ચે બેઠા તો અમને વચનામૃતના અનુસંધાન હોય એમાં શું જોવાનું અમારે ક્યાં બધા દેહના સંબંધો ભેગા કે કાંઈ બીજી માયામાં લપટાવવાનું છે પણ તમે તો એની મધ્યે છો અને તમે જ્યારે વચનામૃતની વાતો કરતા હો એમાંય તમે પતિ પત્ની છોકરાઓ જ્યારે એકાબીજા સાથે વચનામૃતની સ્વામીની વાતોની નિષ્કુળન કાવ્યની વાતો કરતા હો ને ત્યારે મહારાજની છાતી ગજગજ ખીલે કે વાહ મારા ભક્તો આ ખરા છે માટે એવી ટેવ પાડો સંસારને સંન્યાસ બનાવો સંન્યાસ આશ્રમ બન્યા વિના ક્યારેય ભગવાન સુધી પહોંચાય નહીં એટલે સંસારને જ સંન્યાસ બનાવવો પડે અને સંસારને સંન્યાસ કેમ બનાવાય ભગવાનના સંબંધથી બનાવાય સંસાર છોડવાની જરૂર નથી મહારાજ કે છે કે હું નિર્ધન છું તો ધનવાન થાવ ગામ ગરાસ ગયો છે સત્સંગ કરીએ પાછો આવે એવી જાતની જે પદાર્થની ઈચ્છા એ રાખીને સત્સંગ ન કરવો જોઈએ એવી જાતની ઈચ્છા રાખીને સત્સંગ કરે અને એ પદાર્થની ઈચ્છા પૂરી થાય તો અતિશય પાકો સત્સંગી થઈ જાય કેવો થઈ જાય કેટલો પાકો શબ્દ બોલો તો અતિશય હાથમાં ઝાલ્યો ના રે હું મહારાજ વાહ મહારાજ વાહ મહારાજ ઓહ મહારાજ બહુ મોટા ખબર મહારાજ બહુ મોટા મહારાજ આવા કામ થઈ ગયા ભાઈ મહારાજને ભજો ભજો જો તમે જો કોઈકને લાગે કે ભાઈ આ અક્ષરધામમાંથી અક્ષર જ આવી ગયા સા તો સાક્ષાત સાનો પાવર છે મહારાજનો સાનો પાવર છે પોતાની ઈચ્છાઓ પૂરી થઈ એનો પાવર છે પરંતુ જો હવે હવે સાંભળો અતિશય પાકો સત્સંગી થઈ જાય અને જો ઈચ્છા પૂરી ન થાય તો નિશ્ચય ઘટી જાય તો પાછો જેટલો પાકો દેખાતો હોય એવડો જ કાચો થઈ જાય મીન પાયેલો દોરો હોય ને મીન પાયેલો દોરો મારા જે વચનાવતમાં દષ્ટાંત દીધું એ તમારે શિયાળો આવે ને આવો વિન્ટરનો ટાઈમ હોય અને મીન પાયેલો દોરો હોય કેવો થઈ જાય કડક થઈ જાય આમ લાગે કે ભાઈ છે ઊભો છે અને કાંઈ નહીં થાય પણ સમર આવે ભાઈ તું તો બહુ મજબૂત હતો થયું શું થાય એ સમર છે થાય વિન્ટર છે સમર અને વિન્ટર બે માં ના લેવાય એવો એક સોનાનો દોરો છે સોનાનો દોરો મહારાજ અંત્ય પ્રકરણનું એકવીસમું વચનામૃત એમાં મહારાજ કે સોનાનો દોરો છ ઋતુમાં સરખો હોય એને તમે વિન્ટરમાં મૂકો સમરમાં મૂકો એક ખરખો જ હોય એમ ભગવાનનો નિશ્ચય સોનાના દોરાની જેમ કરવો મીન પાયેલા દોરા જેવો ના કરવો એક બાબતમાં ભગવાનનો મોટા પુરુષનો સંતોનો ભક્તોનો અને સત્સંગનો આટલો નિશ્ચય સોનાના દોરા જેવો કરવો કોઈ દિવસ તમને એક વાત પૂછી લો તમે ગમે એવા તમે ઘરવાળાને બધા ભેગાત રહેતા હોય એટલે તમારે કોઈ દિવસ એવો તો કોઈ ગ્રહસ્થ હોય જ નહીં કે તમારું ધાર્યું ક્યારેક એને ના કર્યું હોય ને એનું તમે ના કર્યું હોય ઝઘડો તો ક્યારેક થયો જ હોય થયો હોય ક્યારેક થોડું ઘણું તો બોલાચાલી થઈ હોય મત મતાંતર થયા હોય પણ તમને કોઈ દિવસ એવું થાય કે અમારા ઘરવાળા નહીં ઊંઘમાંય થાય હા કે ના તો કહો થઈ જતું હોય તો કહો તો આપણે આગળનો પ્ર આગળનું જે કરવાનો વિધિ હોય એ કરીએ ખરેખર થતું હોય ના થાય ને ક્યારેય ના થાય તો તમે એને પૂછજો કે ભાઈ તમને એવું થાય જ કોઈ દિવસ કોઈ દિવસ ના થાય ગમે એવું થાય તમારો છોકરો ગમે એટલો કુપાત્ર હોય તમને ના રાખતો હોય ઘરમાં તોય પણ મા બાપને એવું નહીં થાય કે મારો છોકરો નથી કોઈ કહેશે કે તમને છોકરો હંગરતો નથી ઠીક આવે થોડો એવો જ છે પણ તોય આવે શું કરીએ છોકરો તો આપણો ને વાહ બસ એ જીવન નિશ્ચય છે ન્યા કેવા સોનાના દોરા જેવા રહીએ છીએ એ ખરખું જ કોઈ દી ટળે નહીં એવો નિશ્ચય ગમે એવું સુખ દુઃખ આપે છે ગમે એવું મારું માન અપમાન કરાવે છે મારું ધાર્યું કરે છે કે નથી કરતા એ મારો માલિક છે પણ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે મારા કલ્યાણના દાતા છે છે ને છે આનો અડગ નિશ્ચય કહેવાય ક્યારેય ના ડગે જીવમાં કરવું આવું એ ક્યારે થાય એક દિવસમાં નથી થતું અડધો કલાક આ વાતો સાંભળી લો નથી થતું રોજ વાતો આવી સાંભળો રોજ સાંભળો રોજ આવું કાંઈક વાંચો તો જ થશે નહીં તો નહીં થાય નહીં તો બહુ તકલીફ થશે જો નિશ્ચયમાં કસર રહી બીજું કશું શુદ્ધ થવાની જરૂર નથી આપણે ચોખ્ખા થઈ શકીએ એવું તો આમ તમે આમ થોડું અંતરદ્રષ્ટિ કરીને વિચારશો ને તો ઘણી વખત એવું લાગે કે આપણી ભાઈ પચાસ વર્ષ હાઈટ વરસ તો ગયા પચા ગયા ચાલી ગયા હવે રહ્યા કેટલા ત્રીસ વરસ બહુ ગણીએ તો આ તો આપણે ગણીએ બાકી કાંઈ ખબર છે ત્રીસ વરસ કે બે કલાક કે બે મિનિટે પણ માની લો કે વીસ વર્ષ પચીસ વર્ષ આપણે ગણી લીધા આપણી જાતે ગણી લીધા તો એટલા સમયમાં જેટલી મારી વાસનાનું આખું પૂર છે એ ટળી જાય એવું છે એવો પેલા પ્રશ્ન આમ વિચારો ક્યારેક એકાંતમાં બેન વિચારું મારી ટળી જાય આટલા બધા ભજીયા કહી ગયા જીભ અત્યાર સુધી તો એ જો ભજીયાની આવે જીભડી આગી પાછી થાય છે આટલા વર્ષોથી ખાધું તો હોય તો હવે આરું આ વીસ વર્ષમાં ટળી જશે દસ વર્ષમાં ટળી જશે કોઈ પણ પ્રકારની જે વાસનાઓ છે કોઈ પણ પ્રકારની ઈચ્છાઓ છે ખરેખર ટળી જશે આટલા વર્ષમાં એનું કેલ્ક્યુલેશન કરવું હવે એની સામે એ ટળે એવું લાગતું નથી બરાબર ચાલો વરસ નહીં અને એવું ગણું આ જ ઘડિયે મૃત્યુ છે તો ટળી ગયું છે અરું નથી ટળ્યું તો પહોંચવું છે તો ઠેક તો પહોંચવું છે ઠેક તો એનો ઉપાય કયો આ જ ઘડિય મૃત્યુ હોય પંચ પંચવિષયની વાસના છે છતાંય પણ ધામમાં પહોંચવું છે તો ઉપાય કયો તો ઉપાય એક જ તું ભગવાન સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ છે એ મારા કલ્યાણના કરતલ છે આ ગુરુજી આ સંતો આ ભક્તના સમુદાયમાં પડ્યો છું એના બળે કરીને ભગવાનના ધામને પામી સજ્જ હું ધામમાં જ બેઠો છું એમ જે થઈ જાય એ નિશ્ચય નિશ્ચય કરીને કલ્યાણ બહુ સહેલું છે સાધને કરીને કલ્યાણ બહુ દૂર છે એ કોણ શીખવાડે છે કોણ વચનામૃત ભગવાન સ્વામિનારાયણની સીધી વાણી છે સીધો આપણી સાથે સંપર્ક છે માટે આને વાંચવાનો આજથી બધાય નિયમ રાખજો આ સભામાં બેઠેલા વચનામૃત વાંચો જ ઈચ્છા પૂરી થાય ના હોય તો સ્ટોર પરથી વસાવી લો પણ વચનામૃત વિના આપણું ઘર ના હોવું જોઈએ અને વચનામૃતને એવી જગ્યા હોય જ્યાં ત્યાં મૂકી ના રાખશો ઘણા ત્યાં તો વચનામૃત હોય ને તે આપણને આમ આપણે કહે વચનામૃત છે ભગત છે ને સ્વામી લાવો ને એટલે લાવે ને એટલે આમ આપણે આમ ખોલીએ ને તો આપણે આમ કેટલીક વાર વચનાવૃતમાં બે પેજ આમ જોઈન્ટ હોય તમને ખબર આમ ચોટી ગયા હોય પેલા પુસ્તકો આપણા ઇન્ડિયાના છાપકામમાં તો એ આપણે ઉખાડવું પડે આપણે કઈ ભગત આ પેજ સ્વામી એ તો તમે જે દીનું દીધું ને રાખવાનું જ વચનાવૃત તો અરે ભલા અમે કઈ રાખવા માટે થોડું શોકેશમાં દીધું હતું તને વાંચવા દીધું હતું સ્વામીની વાત તો દીધી હોય ને તે બે પૂઠા વચ્ચે જેવું આપણે દીધું હોય ને કદાચ કેટલાકને ત્યાં તો એવું થાય માફ કરજો તમારે ઘરે એવું નહીં હોય મેં ક્યાંક જોયું હોય તો પણ સ્વામીની વાત માનો કે વર્ષ પહેલા આમ પડેલી જોઈને ગયો હોય ને તો બીજા વર્ષે આવું તો એમ જ એટલે મૂકવાની પદ્ધતિ એવી હોય કદાચ પણ ન્યા જ આમ પડી હોય આમ એટલે આમ જ હોય આમ આપણને લાગે કે વાહ જાને સ્વામી એમની જાતે ગોઠવી જતા હશે કે આ ભગત ગોઠવતા હશે કે શું થયું એ તો એ રહસ્ય જાને પણ જ્યારે હાથમાં લઈએ ને ત્યારે ખબર પડે કે નવી જ છે હજુ કોઈ દી જૂની થઈ ના આના પેજને જૂના કરજો થોડા તમારા ઘરમાં વચનામૃત હોય એને જૂનું કરજો એના પેજ થોડા ઢીલા કરજો એનું બાઇડિંગ થોડું ઢીલું થાય તો વાંધો નહીં એ ઢીલું થશે તો આપણે ટાઈટ થશું એ જો ઢીલું નહીં થાય તો એ ટાઇટ રહેશે ને આપણે કેવા થશું બોલો ઢીલા થશું માટે સત્સંગ કરવો તે પોતે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો પણ કોઈ પદાર્થની ઈચ્છા રાખવી નહીં કાંજે હવે સાંભળો ઘરમાં દસ માણસ હોઈએ કેટલા માણસ અને દસેનું મૃત્યુ આવ્યું હોય દસ છીએ અને કેટલાનું મૃત્યુ ઘરમાં આવ્યું છે દસેયનું મૃત્યુ આવ્યું છે એમાંથી એક જન જો ઉગરે નવ જન મરી ગયા અને કેટલા જણ ઉઘર્યા એક જણ ઉઘર્યો તો શું થોડું છે આવું ભગવાન કહેશું હું નથી કહેતો આ મારું દ્રષ્ટાંત નહીં આ ભગવાન સ્વામિનારાયણનું કીધેલું છે અને કોને કીધેલું છે ગામ જસકાના જીવાભાઈને કીધેલું છે ગરડા પ્રથમનું સિત્તેરમું વચનામૃત છે કાકાભાઈને કાકાભાઈના પ્રશ્નનો ચોરને કાંટો વાગ્યાનો આ વચનામૃતનું હેડિંગ એવું છે અને હાથમાં રામ પત્તર આવવાનું હોય ભીખ માગવાનું પાત્ર આવવાનું હોય અને રોટલા ખાવા મળે છે તો શું થોડા છે રામ પાત્ર આવવાનું છે એની જગ્યાએ રોટલા ખાવા મળે તો ઓછા છે હાવ ઘર વિનાના થવાના હોય તો એપાર્ટમેન્ટમાં રાખે છે ઓછા છે તો આપણે તો કોડ હોય એ એક ગાડીનું ચાર વ્હીલમાંથી એક વ્હીલનું ઠેકાણ ના હોય તો એની જગ્યાએ ભગવાન કાર આપે છે ઓછી છે પણ આપણે જોઈએ મર્સિડીઝ બીએમડબલ્યુ જ લે તો ભગવાન કે ભાઈ એ તો મેં કીધું નથી એટલે રામપત્તર આવવાનું હોય એની જગ્યાએ રોટલા દે તો શું ઓછા છે સર્વે જનારું હતું એમાંથી એટલું રહ્યું તો ઘણું છે બધું જ જવાનું હોય એમાંથી ભગવાન થોડું રાખે તો એ ઘણું છે એમ માનવું એમ અતિશય દુઃખ થવાનું હોય તેમાંથી પરમેશ્વરનો આશરો કરીએ તો થોડુંક ઓછું થાય ખરું પણ જીવને એ સમજાતું નથી આપણી ઉપર ક્યારેક દુઃખ આવે છે એવું આપણને લાગે છે ને કે હું ભગવાનનો ભગત છું દુઃખ આવ્યું એ ખરેખર આપણને જેટલું આવવાનું હોય એના કરતાં થોડુંક જ આવે છે મારા જ પોતે દે છે હું વાંચું છું અને જો સુડી લખી હોય તો કાંટેથી ટળી જાય બોલો તો સુડી લખી હોય તો કાંટેથી તળી જાય સુડી જોઈ તમે હોપારી ભાંગવાની સૂડી જોઈ છે ને પણ આ હોડી નથી જોઈએ છું આ સુડી પેલા માણસોને રાજાઓ આમ આવી આમાં ઊભી સૂડી આવે આમ અને એની ઉપર આખા આમ સીધા એ સૂડી ઉપર છે ને આમ સુવાળે ને શરીરની આર પાર નીકળી જાય એવું મોટું સાધન હોય માણસ મૃત્યુ જ પામી જાય એવી સૂડીની સજા હવે આખા તમે વિચારો કે આખા શરીરને પેટમાંથી આવડો મોટો હુડો આખો આર પાર નીકળી જાય કેવું દુઃખ થાય એનું હવે એટલું દુઃખ હોય એની જગ્યાએ પગમાં કાંટો વગાડે કેટલો ફેર પડ્યો મન કહો તો સૂડી લખી એનું કાંટે કેટલો ફેર પણ આ જીવ તેઓ કાંટોય ના વાગવો જોઈએ એટલે આ મૂરખ સુડી હતી એનું કાંટો કર્યું છે રહેવા દે ભગવાન કે તારી ઉપર તને કેટલું દુઃખ હતું એની તને ખબર નથી એ મેં ટાળ્યું છે એમ ભગવાનને ખબર છે પછી મારા દ્રષ્ટાંત આપે છે એક ગામમાં ચોર બહુ રહેતા હતા મહારાજ પોતે આ વચનાવત ગ્રંથ કેવો છે મહારાજે ક્યાંક ક્યાંક દ્રષ્ટાંતો દીધા કથા કરી આવી આપણને સમજાવવા માટે યાદ રાખજો એક ગામમાં ચોર બહુ રહેતા હતા એ ગામમાં રહેવાય નહીં એમાંથી એક ચોર સાધુને પાસે બેસવા આવતો હતો ચોર ક્યાં ભૂગી ગયો સાધુ પાસે ભગવાન વાત કરે છે હા તેને માર્ગને વિશે પગમાં કાંટો વાગ્યો તે પગ સોસરો નીકળ્યો મોટો બાવળિયાનો હુળ વાગ્યો હશે તો પગ સોસરો નીકળી ગયો એને કરીને પગ સૂન્યો તે ચોરીએ ન જવાનું કોના દર્શન કરવાથી ચોરીએ જવાયું નહીં એટલે સાધુના દર્શન કરાય નહીં નહીં તો કામ ધંધો બગડી જાય આપણો સીધો હિસાબ થયો ચોરનો ધંધો ચોરી કરવાનો આવી સાધુની કથા સાંભળ વાગ્યો તેનો ધંધો બગાડ્યો ભગવાને એટલે એક તો વિચાર આવી ગયો હશે કે આના કરતાં કથામાં ના ગયા હોય તો સારું બોલો ઘણા આવું થાય હા ઘણા આવું થાય કે આમ થયું આ થયું આ થયું ઘણા ને એવી ટીકા ટિપ્પણીઓ ઘણી હોય બુદ્ધિજાજી હોય ને તેને એમ થાય સત્સંગ કર્યો તે આવું ફળ એના કરતાં સત્સંગ ના કર્યો હોત તો સારું લો પણ એવી ખબર ના પડે આજે હું કહું કે હમણાં યોગી સ્વામી ધામમાં ગયા અકસ્માત થયો ને એમ તો દાજા એ અકસ્માત છે ને મામા ધામમાં ગયા એક અકસ્માત છે ને એક્સિડન્ટ એ તો એ ધામમાં ગયાના અકસ્માત છે તો કે સત્સંગ એનું કરીને શું ફળ મળ્યું લો આ સાધુ થયા શું ફળ મળ્યું દાજીને ગયા આરી ભગતથી આખી જિંદગી સેવા કરી શું ફળ મળ્યું ગાડીમાંથી ઉછળીને ગયા આવા વિચારો આવે પણ એવો વિચાર ના આવે કે અંતકાળ અને મૃત્યુ તો આપણે જે દિવસે જન્મીએ છીએ તે દિવસથી આપણું મૃત્યુ કયા સમયે કઈ સેકન્ડે કયા કેવી રીતે બધું જ લખેલું જ છે પ્રારબ્ધ કર્મમાં પરંતુ સત્સંગ પ્રારંભમાં લખેલો નથી હોતો આ બહુ યાદ રાખવા જેવી વાત છે આપણી પાસેના પૈસા પત્ની છોકરા બધી જ સુખ દુઃખની ઘટનાઓ પ્રારંભમાં લખેલી છે પરંતુ સત્સંગ એ પ્રારંભમાં લખેલી વસ્તુ નથી સત્સંગના વિધાતા આપણે પોતે છીએ આપણે પોતે છીએ તમે સાધુનો સમાગમ કરો સત્સંગ મજબૂત થશે નહીં કરો સત્સંગ ઢીલો રહેશે એ નસીબમાં લખેલું નથી નસીબ તો બધાનું હરખું જ છે અહીં બે બધા એક હરખાં જ છે ઓનલાઈન આપણે બધા હરખાત જ છે પણ જે જેટલો દ્રઢ અમે સંતો બધા હરખાં જ છે કપડાં એ કરીને એક ગુરુ પાસે એક દીક્ષા એક હરખું વાતાવરણ જે જેટલું ભજે જે જેટલું તપ ત્યાગ વૈરાગ રાખે એટલો આગળ જાય પ્રારંભમાં નથી એ લઈને નથી જન્મ્યા એ પોતાના હાથમાં છે તમે કેટલા દ્રઢ છો તો એવું વિચારે કે આમ થયું પણ એમ વિચારે કે અંત કાઢતો હતો જ યોગી સ્વામીની બત્રીસ વર્ષની આવી છે બત્રીસ વર્ષની જ હતી મામાની સાઠ વર્ષની આવી છે વર્ષ વર્ષની જ હતી પણ ફાયદો શું થઈ ગયો કે જો યોગી સ્વામી દસ અગિયાર વર્ષ સાધુના કપડાં માર્યા સાધુ તરીકે રહ્યા ગુરુજીના વચને તો પોતાના જીવનના એટલા શ્વાસ મહારાજને ગુરુજીના સત્સંગની સેવાની અંદર એના વપરાયા અને મહારાજ એની અંદર મુક્ત ભાવની પદવી એને બત્રીસ વર્ષે દઈ દીધી મામાને ફાયદો શું થઈ ગયો કે ભલે એને આવી રીતે ધામમાં ગયા પરંતુ ફાયદો શું થઈ ગયો કે દેહ તો આટલી ઉંમરે ગમે ત્યાં દુનિયાના છેડે સત્સંગ ના કર્યો હોત તોય છૂટી જાત આ ટાઈમે એમને સત્સંગ ન કર્યો હોત તો પણ દેહ તો છૂટી જ જાત એના સમયે પરંતુ ફાયદો એ થઈ ગયો કે જો સત્સંગ કર્યો સેવા કરી તો ભગવાન સાધુના સાનિધ્યમાં વચનાબત વાંચતા વાંચતા ધામમાં જવા મળ્યું બસ આ ફાયદો થયો સત્સંગની અંદર સત્સંગ કરવાથી નુકસાન ક્યારેય થતું નથી બાકી આ દેહનો તો આવો જ એક નિર્ધાર ગમે ત્યારે ગમે તે થાય છે આ લોકની પરિસ્થિતિઓ ગમે ત્યારે ગમે તે બદલાય છે હમણાં આ અંદર બરફના ડગલા મારી દીધા કાલે જર્સીમાં મારી દે શું કરીશું લોકો કાલે એનાથી દહ ગણા માર દે અહીં આગળ અને આપણા આપણા બધા છતે હેઠો આવી જાય ને આપણે બારે ના નીકળી શકીએ ને બધું બંધ થઈ જાય ને ફ્રોજ થઈ જઈએ અંદર તોય શું તોય શું નુકસાન છે આપણને ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે એનો નિશ્ચય પાકો છે બસ એ નિશ્ચય પાકો રાખો બાકી આ લોકની ચિંતાઓ કરવી ખરી પરંતુ એની એટલી બધી ટ્રેસમાં ના જીવવું કે ઓહો આમ થઈ જાય ઓલું થઈ જાય કાંઈ નહીં મહારાજના માથે છોડો મહારાજના માથે બાકી ભાઈ મહારાજનો આશરો જ કેવો આપણે જો મહારાજના માથે છોડીએ નહીં ને આપણે જ તાકાતવાળા છે ને કરતા કરતાં આપણે જ શક્તિશાળી છીએ મહારાજની જરૂરત સી છે માટે મહારાજના માથે છોડો સુડી લખી હોય તો કાંટે મટાડે જો ચોરના ચોરે સાધુના દર્શન કરે એટલે હું એ કહેતો હતો કે ઘણા એમ વિચારે આ સાધુની સેવા કરી શું ફળ શું ફળ પણ એને એવું હવળું ના હું કે સાધુની સેવા કરી ત્યારે જ આવું ફળ હોય સાધુની સેવા ના કરી હોય તો આવું ફળ જ ક્યાંથી હોય સાધુની સેવા કરે એને જ આવું ફળ થાય જેને સાધુની સેવા કરી નથી એને આવું ફળ મળે નહીં આ તો રાજીપાનું ફળ છે રાજીપો છે અને રાજીપો એ દેખાય છે કે એવું નહીં કે એ ફક્ત એની ઉપર જો યોગીસ્વામી ધામમાં ગયા બધા સંતો ભક્તો દુઃખી હતા પણ યોગી સ્વામીના પૂર્વાશ્રમના પિતાશ્રી જે એમના અંતિમ સંસ્કારે પ્રવચન કરતા હતા સાંભળ્યું છે ને તમે જેને ના સાંભળ્યું હજુ પણ સાંભળી લેજો કેવું જોરદાર બોલ્યા છે કેવું જોરદાર બોલ્યા છે બોલો ક્યાંથી બળ આવ્યું એ જેવું બતાવે છે એક સત્સંગ કર્યાનું ફળ મામાધામમાં ગયા અને આ પરિવાર બધાય મામીને બધાય જે સત્સંગ રાખ્યું આપણી આમ બધાના હૃદયમાં હા પડી જાય ને કે હારો સત્સંગ તો પાકો કહેવાય કોઈના જીવમાં એવું થાય છે કે સત્સંગ કાચો એમ એક પણ વ્યક્તિને કદાચ જ્યારે હોય કોઈ ત્યારે દૈહિક સ્વભાવ દેખાય આજે પણ દેખાતા હોય કોઈના દૈહિક સ્વભાવ બોલવા ચાલવા ખાવા પણ દરેકના હૃદયમાં એમ થાય છે કે ના નિશ્ચય જબરો કહેવાય મહારાજનો સાધુનો સત્સંગનો પક્ષ જબરો કહેવાય દરેકને થાય છે બસ એવું છે એટલે સૂડી લખી હોય એ કાંટેથી મટી જાય સાધુના દર્શન કરે શું મળ્યું આ ચોરને ધંધો બગડ્યો એને કરીને પગ સુનો ચોરીએ ન જવાનું બીજા ચોર તો ચોરી કરવા ગયા ફાવી ગયા બધા ચોરી કરવા ગયા સાંભળો એક તે એક રાજાનો ખજાનો ફાડીને ઘણું રાજાનો ખજાનો ફાડ્યો મોટી ચોરી કરી પાછી એ દિવસે હવે ઓલાન તો પશ્ચાતાપ થાય ક્યાં કથામાં પૂગી ગયો અને તેને સાંભળીને જે ચોર સાધુ પાસે આવતો હતો અને કાંટો લાગ્યો હતો એના મા બાપ સ્ત્રી સગા એ સર્વે વઢવા લાગ્યા સ્વાર્થના સૌ સગા સંબંધી સ્વાર્થ ની છે આ દુનિયા અંધી હા આવું છે વઢવા લાગ્યા શું વઢવા લાગ્યા તું ચોરી કરવા ન ગયો અને સાધુ પાસે ગયો તો આપણું ભૂંડું થયું બસ સંસારની સમજણ આવી લો અને ચોર ચોરી કરીને લાવ્યા તો કેટલાય પૈસા એમને આવ્યા એમને ઘેર ઢગલા થઈ ગયા અને આપણને કાંઈ ફાયદો ના થયો સાધુભાઈ શું કરવા ગયો તો એના કરતાં ચોરી કરવા સીધો પૂગ્યો હતો સભામાં બે વાગ્યો એક તો ચોરનો ધંધો કરવાનો પાડો સાધુભાઈ એના કરતાં ગયો હતો રાજાનો ખજાનો ફાડીને લાવ્યા જો બાજુવાળા કેવા ઢગલા લીલા લેર કરે છે એમ વાર્તા કરે છે ત્યાં રાજાનું લશ્કર આવ્યું અને એ સર્વે ચોરને ઝાલીને સોડીએ દીધા તે ભેડે એને પણ જાલીને સુડીએ દેવા સારું લઈ ગયા કારણ કે રીઢો ગુનેગાર જ હતો ને એટલે એને પકડ્યો કે આ કાંઈ બાકી તો હોય ઉપાડો સિમ્બોલ એક જ છે ચોરનો ત્યારે એ સર્વે ગામને માણસે અને સાધુએ શાખ પૂરી કે આ તો ચોરી કરવા નહોતો ગયો એને તો કાંટો વાગ્યો હતો એસા હે બોલો સુડીનું દુઃખ ત્યારે તે ઉગર્યો એમ સત્સંગ કરે છે તેને સૂડી જેટલું દુઃખ હોય તો કાંટે મટે છે એટલે ગમે ત્યારે દુઃખ આવે ને તો એટલો વિચાર કરવો હતું કેટલું હતું કેટલું અને સાનાથી મટાડી દીધું કાંટેથી મટાડી દીધું બોલો કાંટેથી મટાડી દીધું ત્યારે અમે રામાનંદ સ્વામી પાસે ત્યારે ઉગર્યો એમ સત્સંગ કરે તેને સોડી જેટલું દુઃખ હોય તો કાંટે મટે છે કાંજે શા માટે મટે છે કાંટે આ તો ભગવાન સોમિરણ પોતે કે જ હવે આપણને જો આમાં વિશ્વાસ ના આવે તો આપણને ભગવાન સોમ્યનો આશરો જ ના કહેવાય આમાં જો આપણને દ્રઢ પ્રતિથી ના આવે તો આપણે મહારાજના કહેવાઈએ જ નહીં સાંભળો શા માટે અમે રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે તમારા સત્સંગી હોય તેને એક વિછીનું દુઃખ થવાનું હોય તો તે મને એક એક રૂવાડે કોટી કોટી વિછીનું દુઃખ થાવ પણ તમારો સત્સંગી તમારા સત્સંગીને તે થાવો નહીં ભગવાને જ વરદાન માગ્યું છે આવું તો આપણા માટે અને તમારા સત્સંગીને પ્રારંભમાં રામપત્ર લખ્યું હોય તો રામપત્ર મને આવે પણ તમારા સત્સંગી અન્ન વસ્ત્રે કરીને દુઃખી ન થાય એ બે વર મને આપો એમ મેં રામાનંદ સ્વામી પાસે માગ્યું ત્યારે મને રામાનંદ સ્વામીએ રાજી થઈને વર આપ્યો છે માટે જે કોઈ સત્સંગ કરે છે તેને વ્યવહારે દુઃખ થવાનું લખ્યું હોય તો થાય નહીં તો પણ પદાર્થ નાશવંત છે થાય તો નહીં જ પણ કદાચ થાય તો પદાર્થ કેવા છે નાશવંત છે માટે એ પદાર્થની ઈચ્છાએ સત્સંગ કરે તો એને નિશ્ચયમાં સંશય થયા વિના રહે જ નહીં માટે સત્સંગ કરવો તે તો એકલો નિષ્કામપણે નિષ્કામપણે એટલે કશું જ મહારાજ મારે જોતું નથી હું તમારી વસ્તુ છું તમારા ઉપયોગમાં વપરાવા માટે છું તમે પ્લાન કરો તમે જેમ કરશો એમાં હું રાજી છું એને નિષ્કામપણે સત્સંગ કર્યો કહેવાય એમ નિષ્કામપણે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો તો અડગ નિશ્ચય થાય ઇત્યાદિ ઘણીક વાર્તા કરી છે પણ આ તો દિશ માત્ર લખીશ બહુ કરી હતી થોડીક લખીશ આ વચનામૃત ભગવાનનો સીધો સંબંધ કેવું આપણને લાગે છે મહારાજ બોલે છે અને આપણે સાંભળીએ છીએ કેટલું સુખ આવે છે માટે વચનામૃતને વાંચીએ વચનામૃત એ મહારાજનું સીધું જ સ્વરૂપ છે આ વચનામૃત એ મહારાજે પોતે જ સંશોધન કર્યું છે સંતોએ લખ્યું પછી મહારાજે જાતે જ આ વચનામૃતનું પ્રૂફ કર્યું અને મહારાજે પોતે પસંદ કરીને બસો બાસઠ વચનામૃત મુકાવ્યા છે આવો અમૂલ્ય ગ્રંથ મહારાજે આપણને દીધો એ ગ્રંથની આજે જન જયંતિ આપણે અહીં ઉજવી ત્યારે આપણે મહારાજના ચરણોમાં ગુરુજીના ચરણોમાં એ પ્રાર્થના કરીએ કે આ ગ્રંથનું જે રહસ્ય છે અમારા હૃદયમાં હૃદયસ્થ થાય હે મહારાજ તમે આ ગ્રંથના શબ્દ દ્વારા અમારી સાથે રહો અમારા હૃદયમાં રહો એવી આપણે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ તમને બધાને પણ હું પ્રાર્થના કરું છું વિનંતીપૂર્વક વંદન કરીને તમે બધા વચનામૃત ન વાંચતા હોય તો પ્લીઝ પ્લીઝ ને પ્લીઝ ત્રણ વખત પ્લીઝ ખબર નથી મને કે અંગ્રેજીમાં એક વખત કહેવાય કે ત્રણ વખત અને તમને કરોડો વખત વિનંતી કરીને કહું છું બે હાથ જોડીને માથું નમાવીને કહું છું કે તમે વચનામૃત વાંચજો બીજું કોઈ પણ શાસ્ત્ર તમે સ્વામીની વાતો વાંચો સત્સંગી જીવન વાંચતા હો બીજું વાંચો વાંચવાને ટાઈમ મળે બીજું બધું વાંચો પણ વચનામૃત તમારી જ્યાં સુધી એકદમ સભાન અવસ્થા હોય ટૂંકમાં તમે વાંચી શકો અથવા સાંભળી શકો એવી વ્યવસ્થા તમારી પાસે હોય ત્યાં સુધી એક પણ દિવસ છેલ્લો શ્વાસ સુધી વચનામૃતનું વાંચન રાખજો વચનામૃત છે એ તમને સત્સંગમાં બહુ અડગ રાખશે ભલે ખબર ના પડે ભલે યાદનારે વાંચ્યા કરો ભલે યાદના રહે ભલે ખબર નથી પડતી વાંચવાનું અમૃત છે પીધે રાખો પીધે રાખો પીધે રાખો વચનામૃત તો કેવો ચમત્કારી ગ્રંથ છે એક છેલ્લી એક વાત કહી દઉં કે આપણા તમે જાણો છો રાજકોટ ગુરુકુલની સ્થાપના કરીએ શાસ્ત્રીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજના ગુરુ પુરાણી ગોપીનાથ ગોપીનાથજી પુરાણી સ્વામી અને એમના ગુરુ ધર્મ સ્વરૂપદાસજી સ્વામી વચનામૃતના કોઈ સો પાઠ કરે ને તો મહારાજ એને ધામમાં લઈ જાય આવું એમને પ્રણાલિકાથી સાંભળેલું ધર્મ સ્વરૂપ સ્વામીને એમ થયું કે બધા મંડળમાં સંતો તૈયાર થઈ ગયા છે મારે હવે ધામમાં જવું છે એટલે સ્વામીએ વચનાવતના પાઠ ચાલુ કરી દીધા અઠ્ઠાણું પાઠ કર્યા ઉનાની અંદર કંઈક મહંતય મંદિરની હશે ત્યાં જવાનું થયું પછી ત્યાં રોકાવાનું હતું ત્રણ વર્ષ એટલે સ્વામીને વચનાવના પાઠ ચાલુ કર્યા તે એક અક્ષર પ્રિયદાસજી સ્વામી હતા સ્વામીની બાજુમાં એટલે સ્વામીએ કીધું અક્ષર પ્રિયદાસ હવે અઠાનું પાઠ પૂરા કર્યા છે હવે બે બાકી છે એમના પૂરા થશે એટલે મહારાજના ધામમાં જઈને બેવું છે કે અને સ્વામીને ફાળ પડી એમણે ગોપીનાથજી સ્વામીને કીધું કે આવું કે છે ગુરુ મહારાજ ગોપીનાથજી સ્વામી જઈને સ્વામી વાંચતા હતા એ કે વચનામતની પ્રત મને આપી દો સ્વામી તમે સ્વામી કે મારે સંકલ્પ છે કે મારે તો બસ ધામમાં જવું જ છે હવે તમે બધા તૈયાર થઈ ગયા છો તો કે ના સ્વામી ના માન્યા એટલે ગોપીનાથજી સ્વામીએ શું કર્યું કે વચનામૃતની પ્રત લઈને પટારામાં મૂકી દીધી હંતાળી દીધી સ્વામી તો ઉંમરવાળા ને એટલે કંઈક આગા પાછાએ મૂકી દીધી કે ગુરુ મહારાજ વાંચે નહીં એટલે સ્વામી ગોત્યા કરે કે મારી પ્રત કોણે લીધી મારી પ્રત કોને લીધી પણ કોઈ કે નહીં આ પ્રત મેં લીધી પછી એમને ચોક્કસ મોટા સાધુ જાણતા તો હોય ને કોણ લે એટલે ગોપીનાથજી સ્વામીને કે તે પ્રત લીધું એવું મને લાગે છે મારી મને પ્રત આપી દે ને ભાઈ કે તો કે સ્વામી મને નથી ખબર પ્રત ક્યાં છે તમારી વચનામૃતિ પણ હું તમને દઉં નહીં કહે તો કે નહીં તે જ લીધી છે હું તમને આપું નહીં એમાં પાછા ગામડા ફરવા ક્યાંક જવાનું થયું સ્વામી ગામડા ફરવા ક્યાંક ગોપીનાથજી સ્વામી તો અહીંયા આગળ સ્વામીને બહુ ગોતી એક ગયા એટલે સ્વામીએ સંશોધન ચાલુ કરી દીધું પ્રતનું બધે પણ મળે નહીં ઉંમરવાળા સાધુ હવે ગોતે ના મળ્યું એમાં કંઈક હરિભક્તો આવ્યા અને એને ગાદલા ગોદડા કાઢવાના થયા એના માટે તે પટારો હતો ને તે પટારાની અંદર ગાદરા ગોદરા નીચે ઠેક પ્રત મૂકેલી ન્યા સ્વામી ક્યાં ભૂગવાના છે ત્યાંથી નીકળી નીકળી એટલે ઓલા બધા તો ગયા હતા ગામડા ફરવા સ્વામીએ પાછું ચાલુ કરી દીધું પોતાનું કામ પાછા ગામડા ફરીને પાછા ત્યાં ગામડા ફરવા ગયા હતા ન્યા પેલા બીજા સંતો તેને ખબર મોકલાવ્યા ગોપીનાથજી સ્વામીને કે આ સ્વામીએ તો પાછું વાંચવાનું શરૂ કરી દીધું છે ને બોલાવો એટલે સ્વામી પાછા આવ્યા અને પાછી પ્રત લઈ લીધી સ્વામીએ બહુ રગજક કરી તું મને પ્રત આપ મને વાંચવા દે મને સુખેથી મારે પાસે આવે તો બધા સત્સંગનું પોષણ કરો એવા થઈ ગયા છે મને જવા દો સ્વામી કે ના તમે તો આધાર છો અમારા અને તમારે જવું હોય તો ભલે પણ હું આવે ગામડા ફરવા જાઉં નહીં આ પ્રત મૂકી દઉં છું સ્વામી પાછી પ્રત એવી જગ્યાએ મૂકી કે જે જગ્યાએ કોઈ પહોંચે જ નહીં સમજા ને આમ ઉપર પેલા નળિયાને નેવાનું હોય ને ત્યાં આગળ ઉપર મૂકી દીધું લાકડાની વચ્ચે કે ત્યાં સ્વામી પૂગે જ નહીં એવી જગ્યાએ મૂકી દીધી અને પછી પાછું કંઈક હરિભક્તો આવ્યા સ્વામી સંતોન મોકલો એટલે સ્વામી કે ગોપીનાથજી જાઓ તમે કારણ કે ખબર હતી કે આ ગમે ત્યાંથી ડખો કરશે એ મોકલી દીધા પછી સ્વામી પાછી પોતાની શોધખોળ આદરી અને શોધખોળ કરતાં કરતાં સ્વામીને તો મહારાજે દ્રષ્ટિ દીધી ને ત્યાંથી નીકળીને પછી સ્વામી વાંચવા લાગ્યા ફરી પાછા સમાચાર મોકલે ને ફરી આવ્યા અને પછી સ્વામીને કહે છે પેલા સ્વામી કે ગુરુ મહારાજ તમે આવું શા માટે કરો છો રોને અમારી ભેગા ત્યારે કે ના મને તમે બધા રજા આપો મેં તમને બધી રીતે સુખી કરી દીધા તમે બધા સક્ષમ થઈ ગયા છો ધર્મ નિયમ પાળો ને પડાવો એવા છો મને હવે સુખેથી અહીંથી જવા દો અને ત્યારે કીધું સારું તમારી ઈચ્છા હોય એમ કરો પણ અમારા ગુના માફ કરજો ને અમારા પર રાજી રહેજો આવું એમને મોટા પુરુષને પ્રાર્થના કરી સો પાઠ સ્વામીના પૂરા થયા વચનામૃતના અને ઉનાને વિશે જ સ્વામીને મહારાજ લઈ ગયા ધામની અંદર આ વચનામૃત ગ્રંથ એવો છે એટલે આ તો ચમત્કારી ચિંતામણી છે આપણા હાથમાં છે આપણી બુદ્ધિથી મપાય એવો નથી ગુરુજી જેવા મોટા સત્પુરુષના મુખેથી અને એવા મોટા પુરુષો કે એના દ્વારા આને સમજી શકાય એવો છે પણ હું તમને કરબદ્ધ વિનંતી કરું છું કે વચનામૃતનો એક પ્રશ્ન વાંચ્યા વિનાનો એક દિવસ ના જવા દેતા આખું વચનામૃત ના વંચાય ને તો તમે કમસે કમ પરથારો વાંચજો કે મહારાજ અહીં બેઠા હતા બીજે દિવસે ખાલી એક પેરેગ્રાફ વાંચજો પછી ત્રીજે દિવસે એનો પેરેગ્રાફ વાંચજો પણ વાંચજો ખરા વચનામૃત વિનાનો દિવસ ના જવા દેતા એવી તમારી પાસે આશા રાખું છું અને અત્યારે અહીં કથાને પૂર્ણ કરું છું બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્મ માધવમ કેશવમ કામદમ કામદં નીલકંઠમ સ્વામીનારાયણ શ્રી ગણશ્યામ મહારાજની